નમસ્કાર મિત્રો, છેલ્લા 47 દિવસથી આપણે આ લોકડાઉનમાં ઘણા બધા વ્યક્તિત્વને મળી રહ્યા છીએ, ઘણી બધી વાત જાણી રહ્યા છીએ, ઘણા વિષય વિશે આપણને નોલેજ મળી રહ્યું છે. અને તમે ઘણા બધા મને જે પ્રશ્નો પૂછ્યા હતા એ પ્રશ્નોના જવાબ પણ આપણે અલગ અલગ વ્યક્તિત્વ દ્વારા તમને સેટિસ્ફાઈડ કરી શકીએ એ પ્રમાણે આપણે પ્રયત્ન કર્યો છે. અને આજે શિક્ષણ વિશેના તમારા ઘણા બધા ક્વેશ્ચન્સ હતા. શિક્ષણ, પ્રાઇમરી શિક્ષણ છે, સેકન્ડરી એજ્યુકેશન છે, શિક્ષકોનો આ ડિજિટલાઇઝેશનમાં શું રોલ રહેશે, એમને કયા સ્કિલ સેટ ડેવલપ કરવા પડે, વિદ્યાર્થી માનસમાં શું પરિવર્તન આવશે. COVID-19 ઇફેક્ટને કારણે આપણે જોયું છે કે પ્રી COVID-19 ઇફેક્ટ પહેલાં શું હતું અને હવે એના પછી શું પરિસ્થિતિ હશે. તો એ તમારા બધા ઘણા બધા ક્વેશ્ચન્સનો આજે જવાબ મળવાનો છે. કારણ કે આજે આપણે જે વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છીએ એમનો પરિચય આપવા માટે હું તો ઘણો બધો નાનો છું, પણ હું પરિચયમાં એટલું જ કહીશ કે તમને જે ક્વેશ્ચન હોય આજે બધા જ પૂછી લેજો, એટલે એનો તમને જવાબ 100% આજે મળી જશે. કારણ કે એમને જ્યારે પ્રોફાઇલ મેં વાંચી અને પ્રોફાઇલ સમજતો હતો ત્યારે પણ મને કે આટલા અનુભવ વ્યક્તિ જે છે કે જેમને એડમિનિસ્ટ્રેશન કરેલું હોય, જેમને ટીચિંગ્સમાં પણ બહુ જબરદસ્ત કોન્ટ્રીબ્યુટ કર્યું હોય, ટીચિંગ જે સિસ્ટમ છે એમાં મેથોડોલોજી એમાં ઇનોવેશન્સમાં પણ એમનું ગજબ કોન્ટ્રીબ્યુશન્સ છે, એવા વ્યક્તિત્વને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણી સાથે છે ડૉક્ટર એમઆઈ જોશી સર. સર, વેલકમ કરીએ છીએ. એ નિયામક છે પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર ગુજરાત રાજ્ય, અને એમને બીએસસી, એમએડ અને પીએચડી કરેલું છે. 3 GPSC એક્ઝામિનેશન એમને પાસ કરેલી અને 2 GPSC એક્ઝામમાં બધા ટોપ કરેલું. એટલે જે વિદ્યાર્થીઓ પણ આજે સાંભળી રહ્યા છે, શિક્ષક મિત્રો પણ સાંભળી રહ્યા, વિચારે કે જ્યારે તમારે આગળ જવું હોય, કામ કરવું હોય તો સતત કામ કરતા, લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુ પ્રોસેસ, સાહેબ પાસેથી શીખવા જેવું છે. અને એમને બોર્ડના સચિવ તરીકે પણ કામ કરેલું છે. આજે આપણી સાથે છે, તમારા ઘણા બધા ક્વેશ્ચન્સના જવાબ એમને આપણે પૂછીશું પણ ખરા, માધ્યમથી ઘણા બધા જવાબ એમની પાસેથી મળશે પણ ખરા. તો સાહેબને આ વેલકમ કરીએ છીએ, પોઝિટિવ સ્ટ્રોક વિથ ડોક્ટર અપૂર્વ રાવલ શર્મા. બીજા આપણા આજના જે વ્યક્તિત્વ છે અને જે ગેસ્ટ છે, મહેશભાઈ પી મહેતા સાહેબ, જે નાયબ નિયામક મહેકમ નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર. એમને વાત કરીએ તો 11 વર્ષ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક, તેમ ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે સેવા બજાવી છે. અને છેલ્લા 21 વર્ષથી ગુજરાત સરકારના શિક્ષણ ખાતામાં Class 1 અને Class 2 ઓફિસર તરીકે કાર્યરત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નાયક નિયામક પરીક્ષા તરીકે પણ 1 વર્ષ જેવી સેવા બજાવેલી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે 3 વર્ષ પહેલા ભારત સરકારના તત્કાલીન શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે વહીવટી પારદર્શિતા વિભાગમાં વાય નોટ ટુડે ઇનોવેશન માટે પણ એમને બિરદાવેલા છે. તો આજે સાહેબ અહીંયા છે, તો સર વેલકમ કરીએ છીએ મહેશ મહેતા સરને પણ. સર, હવે ઘણા બધા ક્વેશ્ચન્સ મારી વોલ પર છે, પણ આપણે એક શરૂઆત કરીએ કે શિક્ષણમાં તમને કયા ચેન્જીસ લાગી રહ્યા છે આ COVID-19 ઇફેક્ટને કારણે, તમારી ઇન્સાઇટ શું છે? આપણે દર્શક મિત્રો સુધી આ વાત લઈ જવી છે તો આપની ઇન્સાઇટ તો જોશી સાહેબને વાત કરી છે. જોશી સાહેબ, પ્લીઝ. જોશી સાહેબ, હરી સર, પ્લીઝ રિપીટ ધ ક્વેશ્ચન. હા સર, કે COVID-19 ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ, હા કોરોના ઇફેક્ટ પછી આપણે એજ્યુકેશનમાં તમને શું લાગે છે, કયા ચેન્જીસ આવશે અને જેના માટે આપણે તૈયાર રહેવું જોઈએ? સર પ્લીઝ. કોરોના ઇફેક્ટ પછી કયા ચેન્જીસ આવે છે, તમને લાગે છે કયા ચેન્જીસ આવશે, કયા ફેરફાર શિક્ષણ ક્ષેત્રે આવશે જેના માટે વિદ્યાર્થી, શિક્ષક અને માતા પિતા બધાએ તૈયાર રહેવું જોઈએ? કોરોના ઇફેક્ટ જે છે સર, એ એક વૈશ્વિક મહામારી છે. આપણે એ પ્રકારની જનરેશનમાં અત્યારે જીવી રહ્યા છીએ આપણે બધા જ, જે બાળકો છે તે, વાલીઓ છે તે, યંગસ્ટર્સ છે તે, ઉંમરલાયક માણસો છે તે, આપણે આ પ્રકારની મહામારીનો ક્યારે અનુભવ કર્યો નહોતો. વિશ્વમાં પહેલી મહામારી નથી, વિશ્વમાં અનેક મહામારી થઈ ગઈ છે, પરંતુ એ આપણી જનરેશનના કોઈ વ્યક્તિએ જોઈ નથી. એટલા માટે આપણને આ મહામારી ઘણી બધી ભયાનક લાગે છે. લોકડાઉનનો ક્યારેય જીવનમાં અનુભવ કર્યો નહોતો, બધાએ લોકડાઉનનો અનુભવ કર્યો છે. જી સર, આ રીતની પરિસ્થિતિ પેદા થશે એવી કોઈ કલ્પના નહોતી, એ પરિસ્થિતિ પેદા થઈ રહી છે. એટલે સૌથી પહેલી વાત તો મારે એ કરવાની છે જી સર, કે આપણા
આપણા જે ઘણા બધા સાયન્ટિસ્ટો છે, WHO ના જે વડા છે, આપણા IIM ના જે ડોક્ટર છે ગુલેરિયા, આવા જે વિશેષજ્ઞો છે, એમણે પણ એક વાત સ્પષ્ટ કરી છે કે આપણે કોરોના સાથે જીતા શીખી લેવું. ઓકે, એટલે મારી તમામ વિદ્યાર્થી મિત્રો, મારા શિક્ષક મિત્રો અને પેરેન્ટ્સને એક વિનંતી છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી. ઓકે સર, એનાથી સાવચેતી રાખવાની જરૂર છે. આપણે આ જે મહામારીમાં જીવી રહ્યા છીએ એ લાંબો સમય ચાલવાની છે, એને સ્વીકારીને આપણે ચાલવું પડશે. ઓકે, અને આપણી અંદર જો માનસિક હતાશા હશે, માનસિક ડર હશે, તો આપણે જે કરવાનું છે એ આપણે કામ નહીં કરી શકીએ. ઓકે, એટલે સૌથી પહેલા તો આપણે માનસિક રીતે તૈયાર થવાની જરૂર છે, અને આ મહામારી સામે આપણે જે સાવચેતી રાખવાની છે, સાવચેતી સાથે આપણા જીવનને આગળ કેવી રીતે લઈ જવું એ દિશામાં વિચારવાની આવશ્યકતા. ઓકે, બહુ સરસ વાત કરી કે અત્યારે ડરવાની જરૂર નથી, આની સાથે જ આપણે જીવન જીવવાનું છે ને, એની સાથે જ આપણે આગળની લાઈફ જે છે એ સેટ કરવાની છે. હવે એ જ પ્રમાણે ઇન્સાઇટ લઈશું મહેશ મહેતા સરની, કે આપનું સર ઇન્સાઇટ શું છે, કે શું ચેન્જીસ શિક્ષણ ક્ષેત્રે તમે જોઈ રહ્યા છો COVID-19 ઇફેક્ટને કારણે? માનનીય જોશી સાહેબે જે વાત કરી એ મુજબ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારત માટે COVID-19 પછીની સ્થિતિ અલગ રીતે વિચારવી જરૂરી છે. ઓકે, આપણી જનસંખ્યાને જોતો અને બાકીના દેશોની જનસંખ્યાને જોતો, આપણા કોઈ એક રાજ્ય જેટલી કોઈ એક દેશની સંખ્યા છે, જ્યારે આપણે 135 કરોડ દેશના વિદ્યાર્થીઓ, એના વાલીઓ, એના ઉપલબ્ધ વર્ગખંડો, એની ઉપલબ્ધ સ્પેસ, એના શિક્ષકો, એની વર્ગખંડની સુવિધાઓ અને COVID-19 સંદર્ભે એ લોકો માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ પ્રોવાઈડ કરવાનું છે, એના માટે દરેક રાજ્યોના શિક્ષણ તંત્ર વિચારી રહ્યા છે, એની બેઠકો ચાલી રહી છે, કઈ રીતે શરૂ કરવી, કેટલા માત્રામાં બોલાવવા, એનું બહુ ગંભીરતાપૂર્વક. પણ આમાં એક વસ્તુ એ પણ વિચારવી જરૂરી છે, વહેલું શરૂ કરવું એના કરતા પણ અગ્રિમતા વ્યક્તિનો જીવ બચાવવાની, બાળકોની તંદુરસ્ત બચાવવાની છે. ઓકે, એ દિશામાં સરકાર ગંભીર છે. ઓકે, સાચી વાત કરી કે સરકાર ઘણા બધા પોઝિટિવ સ્ટેપ લઈ રહી છે, અને પોઝિટિવ સ્ટેપમાં આ જ વાત કરવાની છે કે તમારી સુધી ઓનલાઈન એજ્યુકેશન દ્વારા પણ ઘણું સરસ પ્લેટફોર્મ તૈયાર થયું છે, એક્ઝામિનેશન્સ પણ બહુ સરસ, પરિણામ પણ ફાસ્ટ આવી રહ્યા છે. ડિજિટલાઇઝેશનનો ઉપયોગ જે મોદી સાહેબે આપણે ગુજરાતને ડિજિટલાઇઝેશનની વાત કરી એ પ્રમાણે પ્રકરણ છે, અને શિક્ષણ ક્ષેત્રે પણ ઘણા બધા ચેન્જીસ છે. હવે સર, આ ઘણા બધા ક્વેશ્ચન્સ મારી પાસે આવ્યા હતા, એ ક્વેશ્ચન્સમાંથી એક છે કે આપના મતે કેળવણીની વ્યાખ્યા શું છે અને ખરેખર ટકાવારી જ પ્રગતિ માટે અગત્યની છે? તો મહેશ મહેતા સરને ઇન્સાઇટ લઈશું, પછી જોશી સાહેબને પણ પૂછીશું કે આપ શું, કેવી રીતે શિક્ષણને મૂલવી રહ્યા છો, કેવી રીતે જોઈ રહ્યા છો સર? પ્લીઝ. કેળવણીની ઘણી બધી વ્યાખ્યાઓ છે. જી સર, એમાં વ્યક્તિગત રીતે મને જે વ્યાખ્યા ગમેલી છે, જી સર, એમાં એવું છે કે કેળવણી એટલે આંકડા, હકીકતો, સૂત્રો, આકૃતિઓ, આ બધું માણસ ભૂલી જાય અને એની પાસે જે બચે એને કેળવણી કહેવાય. વાહ વાહ વાહ, સરસ. અને માર્કશીટના ખાનામાં રહેલા આંકડાઓ કદાચ કોઈ વ્યક્તિને નોકરી અપાવી શકે, પણ એ નોકરી લાંબો સમય ટકાવી રાખે એના માટે આંકડાઓ કદાચ કામ ના આવે એવું બની શકે. ઓકે, સાદો ફુગ્ગો છે એ હવામાં ઉડી શકતો નથી. ઓકે, એ જ ફુગ્ગાની અંદર જો હિલિયમ ગેસ ભરવામાં આવે તો આંકડામાં સડસડાટ ઉડે છે. ઓકે, એવું છે ભાઈ. અચ્છા, સાચી વાત છે કે સરે જે વાત કરી કે કેળવણીની એમની રીતે વ્યાખ્યા કે પરિણામ એ અંતિમ ધ્યેય નથી પણ ઘણું બધું મંજિલ ઓર ભી હે. હવે મહેશ જોશી સર, આપને એક ફરીથી જોડાઈ રહ્યા છે સાહેબ, કદાચ ટેકનિકલી રીઝનને કારણે આપને પણ સર ક્વેશ્ચન્સ ઘણા બધા છે. એમાં એક કે વિદ્યાર્થીઓ અને વાલીઓને આપ શું શીખ આપશો, કારણ આજના સમયમાં ઘણા બધા પેનિક છે, એમને એમ છે કે અમે આ આગળ કારકિર્દી કેવી રીતે બનાવીશું, રિઝલ્ટ આવશે પછી અમારું શું થશે, આ બધા ઘણા બધા ક્વેશ્ચન્સ એમના મગજમાં છે. તો આપનું શું માનવું છે કે એમને તમારી ઇન્સાઇટ શું રહેશે સર? હા જી સર, હા સર, હા હા,
કઈ વાંધો નહીં સર. ક્વેશ્ચન છે કે સર આજના વિદ્યાર્થીઓ જે એક્ઝામિનેશન આપી છે, રિઝલ્ટ્સની પરિણામની રાહ જોઈ રહ્યા છે, અને જે મા બાપ પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તો એમને આગળ કારકિર્દીમાં ઘણા બધા એમ લાગે છે કે અમારે કેવા કઈ કારકિર્દી સિલેક્ટ કરવી. તો એ વિદ્યાર્થીઓને માતા પિતાને આપનું શું કહેવું છે કે પરિણામ એ અંતિમ લક્ષ્ય છે કે આગે જહા ઓર ભી હૈ, સિતારો સે આગે જહા ઓર ભી હૈ? સર આપની ઇનસાઇટ. ભાઈ ખૂબ સરસ પ્રશ્ન છે. અત્યારે સમાજની અંદર જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિના અનુસંધાનમાં ખૂબ સરસ પ્રશ્ન તમે પૂછો છો. જી સર, જી સર. કદાચ મારા વિચારો મારા આગવા હોઈ શકે, કોઈને અનુકૂળ આવે ના આવે, કોઈ સંમત થાય ન સંમત થાય, એ દરેકની પોતાની વ્યક્તિગત મરજી છે. જી સર. પણ મારી દ્રષ્ટિએ હું જે માનું છું એ સ્પષ્ટ રીતે કહેવાનો મારો સ્વભાવ છે, તે હું કહીશ. જી સર. કે કોઈ પણ બાળક છે એ બાળકની અંદર પોતાની અંદર ઇનહેરન્ટ કેટલીક એબિલિટી પડેલી હોય છે. ફેક્ટ. અત્યારે અમે 29 વર્ષથી હું આ ફિલ્ડમાં કામ કરું છું. મેં શિક્ષક તરીકે પણ કામ કર્યું છે, એડમિનિસ્ટ્રેટર તરીકે પણ કામ કર્યું છે, બોર્ડના સેક્રેટરી તરીકે, એક્ઝામ સેક્રેટરી તરીકે કામ કર્યું છે. મારી પાસે ઘણી વખતે બોર્ડની અંદર અમે 12માની આન્સરશીટ બતાવતા હોઈએ. જી સર. એ વખતે કેટલાક પેરેન્ટ્સ પહેલા આવે એ વખતે એવું કે મારા છોકરાને તો 90 કરતા ઓછા માર્ક આવે જ નહીં. પછી અમે જયારે આન્સરશીટ બતાવીએ અને એમને સાથે રાખીને બતાવીએ છીએ, અમે વાલીને પણ એન્ટર કરીએ છીએ અંદર, તો બતાવીએ એટલે જુએ એટલે ખબર પડે કે બાળકે 20-25 માર્ક્સનું જ અંદર લખ્યું છે, બાકીનું લખ્યું છે ત્યાં ત્યાં મારવાનું ચાલુ કરે. ઓકે. તો પછી અમારે જોવું પડે કે ભાઈ તમે આ તમારો આ એટીટ્યુડ બરોબર નથી. એટલે મારી સૌથી બધા જ વાલીઓને અને વિદ્યાર્થીઓને વિનંતી એ છે કે પરીક્ષા એ જીવનનું એક મહત્વનું સ્ટેપ છે, એમાં ના નથી. ઓકે. પણ એ એટલું જીવન નથી, કારણ કે બાળકની પોતાની એબિલિટી જુદી હોય છે. ઘણી વખતે હું ઘણી જગ્યાએ કહું પણ છું કે મા બાપ જે પોતાના સપનાઓ પોતાની રીતે પૂરા નથી કરી શક્યા ને, એ પોતાના બાળકો પાસે પૂરા કરવા માટે પ્રયત્ન કરે છે. વાત સાચી. બાળકને વિજ્ઞાન અને ગણિત સાથે સ્થાન નથી, અને બાળકને ફરજ પાડે છે કે ભાઈ તું સાયન્સ લે, તું એન્જિનિયરિંગમાં જા, તું મેડિકલમાં જા, તું હોમિયોપેથિક ડોક્ટર બન, તું બીએ એમએસ કર, આવી જુદી જુદા માટે એને ખૂબ પ્રેશરાઇઝ કરવામાં આવે છે. પરિણામે બાળકની જે ઉંમર છે, બાળકની ઉંમરને કારણે એ પોતે પોતાના મા બાપને સાચું કહી શકતો નથી. ઓકે. અને એ પ્રેશર પણ સહન કરી શકતો નથી. ઓકે. એટલે એના કારણે ઘણી વખતે બાળક ડિપ્રેશનમાં આવે છે. એટલે મારી તો વિદ્યાર્થીઓને વિનંતી એ છે કે ગમે તેટલા માર્ક આવે, માર્ક વધારે સારા આવવા જોઈએ એ વાત સાચી વાત છે, પણ માર્ક ઓછા આવે એટલે આપણે જિંદગી કઈ હારી જતા નથી. ઓકે. એટલે દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે એક થોડા સેમી રૂરલ એરિયાની એક સ્કૂલની અંદર એક વિદ્યાર્થી હતો. ઓકે. અને એ વખતે હાયર મેથ્સ હતું, હાયર મેથ્સ, બે સાયન્સ અને બે મેથેમેટિક્સ ચાલતા હતા 10મા ધોરણમાં. બરોબર. તેને સાયન્સમાં જવું હોય એને હાયર મેથ્સ રાખવાનું અને બાકીના કોમર્સ રાખવાનું. ઓકે. તો એને પહેલી પરીક્ષામાં ગણિતમાં 23 માર્ક આવે હાયર મેથ્સ. ઓકે. બીજામાં 20 માર્ક્સ આવે. એટલે એના સાહેબે બોલાવીને પ્રિલિમ પછી કીધું કે ભાઈ તમે હાયર મેથ્સ છોડી દો, તમે વાણિજ્ય ગણિત રાખી દો. બરોબર છે. પેલા છોકરાએ પેલા છોકરાએ સાહેબને જવાબ આપ્યો કે સાહેબ કદાચ 10મામાં નપાસ થઈ તો હું થઈશ, તો હું થઈશ, બાકી પાસ તો કરીશ હાયર મેથ્સ સાથે. બરોબર. પછી એને પોતાની રીતે મહેનત કરી. પરીક્ષાનો દિવસ આવ્યો એટલે છોકરો ડિપ્રેસ થઈ ગયો, મનમાં એવું થઈ ગયું કે હું નપાસ થઈશ તો. બરોબર. એને એના મમ્મીને કીધું કે હું પરીક્ષા આપવા નહીં જાઉં. બરોબર. મમ્મી એને હુંફ આપી કે બેટા નપાસ થાય તો ચિંતા ના કર, તારે પરીક્ષા આપ, આપણે જે માર્ક્સ આવશે સ્વીકારી લઈશું. ઓકે. એ છોકરો પરીક્ષા આપવા ગયો અને બોર્ડની પરીક્ષામાં હાયર મેથ્સ ની અંદર એ છોકરાએ 61 માર્ક પ્રાપ્ત કર્યા. ઓકે. આ વાત કરું છું 1982 ની. એ વખતે 61 માર્ક ની એટલી વેલ્યુ હતી કે ભાઈ સાયન્સ ની ગણિત ની અંદર 61 માર્ક્સ લાવવા ખૂબ મહત્વનું છે. ઓકે. અને અત્યારે ખૂબ આગળ વધ્યો છે. બરોબર. બરોબર જાણું છે એટલા માટે ઉદાહરણ આપું. એટલે માર્ક્સ ઓછા આવે વધારાવે એનાથી ડિપ્રેશન થવા ડિપ્રેસ થવાની કોઈ આવશ્યકતા નથી. ઓકે. જીવનમાં એટલા બધા રસ્તાઓ ખુલ્લા છે કે એ રસ્તા પર આપણે આરામથી આગળ વધી શકીએ. ઓકે. જોશી સરે જે વાત કરી રિયલી એકદમ પરફેક્ટ છે આજના સમાજમાં પણ, મા બાપે પણ ખાસ
આ સાંભળવાનું છે કે તમે એમના દીકરા દીકરીઓમાં સપના જીવવાનું ચાલુ ના કરશો, એમના પણ સપના હોય, એ પોતે પણ ઘણું બધું વિચારતા હોય, એમની કેરિયર માટે એ પણ કન્સર્ન હોય, કદાચ એમને થોડી લિબર્ટી આપશો, એમના ઇન્ટરેસ્ટ પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરવા દેવા આવશો તો 100% એ લોકો સારું પરફોર્મ કરી શકશે. તો હવે મહેતા સાહેબ, આ જ વસ્તુમાં આપને ઇન્સાઇટ લઈશું કે ઘણા બધા મા બાપ આપને પણ મળતા હશે, વાતચીત કરતા હશે, ઘણી વાર મા બાપને હોય કે દીકરા દીકરીઓ, આજના દીકરા દીકરીઓ ડિજિટલ એજના બહુ સારી રીતે ભણી શકતા નથી કે એ લોકો મોબાઈલમાં છે, એ લોકો બીજી રીતે ડિસ્ટ્રેક્ટિવ છે, તો આપની શું ઇન્સાઇટ રહેશે કે આ મા બાપ જે રીતે વિચારે છે 21મી સદીના જે ડિજિટલ એજના વિદ્યાર્થીઓ છે એમની સાથે શિક્ષકો અને મા બાપે કેવી રીતે પાલો પાડવો પડશે, એમને કેવી રીતે એમની જોડે કામ કરવું પડશે? સર અપૂર્વભાઈ, તમે પાલનપુરના છો, ચંદ્રકાંત બક્ષી પણ પાલનપુરના હતા. ચંદ્રકાંત બક્ષીએ એવું કહેલું છે કે ગુજરાતના મા બાપ પોતાના સંતાનોની 80% જિંદગી જાતે જીવી જાય છે, એને ખભા ઉપરથી નીચે ઉતારતા જ નથી. બાળકને દોડવાનું કહેવું, ખિસકોલીને તરવાનું કહેવું, સસલાને ઉડવાનું કહેવું અને કૂતરાને ઝાડ ઉપર કહેવું ચડવાનું કહેવું, આ કેટલું વ્યાજબી છે. બરોબર છે. દરેક બાળકને પોતાની ઈચ્છા મુજબ, પોતાની રસ રુચિ વલણ મુજબ એને જો ડેવલપ થવા દેવામાં આવે ને તો ખૂબ આગળ જઈ શકે. એ બાળકને શરૂઆતથી જ સંગીતમાં રસ છે, એને પાયથાગોરસનો પ્રમેય ના આવડે તો ચાલે. કવિતા લખવામાં આગળ વધવું છે, એને ત્રિકોણમિતિ ના આવડે તો ચાલે. બરોબર. બાળકને પોતાની ઈચ્છા મુજબના ક્ષેત્રમાં આગળ જો વાલીઓ અને શિક્ષકો જવા દે ને, એ જ બાળકો માટેની એક મોટી સેવા છે મારી દ્રષ્ટિએ. આ તો કેવું થાય છે કે શિક્ષકના ટકા અને મા બાપના ટકા એ ભેગા થઈને જેટલું ટોટલ ના થતું હોય એટલું બાળક લાવે એવી અપેક્ષા બાળકો પાસેથી રાખવામાં આવે છે. સાચી વાત છે સર. સાહેબે જે કીધું કે ભાઈ ડોક્ટર પહેલા ને ડોક્ટર બની ના શક્યો પિતા કે મમ્મી, તો બાળક બનવો જોઈએ. એટલે આ પ્રકારની ગેલછામાંથી બહાર નીકળવાની જરૂર છે. આજના છોકરાઓ, દરેક બાળક યુનિક છે, એની પર્સનલ કેપેસિટી છે અને પર્સનલ કેપેસિટીમાં જો એને સપોર્ટ કરવામાં આવે તો ખૂબ સારું પરફોર્મ કરી. ઓકે, બહુ સારી વાત કરી. હવે જોશી સર ને એક, સર આજના જે વિદ્યાર્થીઓ છે તો ડિજિટલ એજના વિદ્યાર્થીઓ થઈ ગયા, પણ શિક્ષક તરીકે તમે તો રોલ નિભાવ્યો છે, એડમિનિસ્ટ્રેટર તરીકે, નિયામક તરીકે, આજે જે શિક્ષણને તમે અલગ અલગ આયામથી જોયું છે, તો આજના શિક્ષક માટે તમારી શું ઇન્સાઇટ છે, શું શીખ છે કે કયા સ્કિલસેટ ડેવલપ કરવા પડશે આગળના સમય માટે તૈયાર રહેવા માટે? સર પ્લીઝ. હેલો હેલો, હા જોશી સર, સંભળાય છે? હા, કદાચ ટેકનિકલી એરર આવી રહી છે. હા, તો સર એ જ ક્વેશ્ચન્સ આપના માટે પણ એ છે, તો કે આજના શિક્ષક મિત્રો કયા સ્કિલ સેટથી તૈયાર રહેવું પડશે કે બહુ સારી રીતે આગળના સમયમાં કોપઅપ કરી શકે, કોઓર્ડિનેટ કરી શકે અને જે વિદ્યાર્થીઓ છે એમની સમજ અને એમની લાગણી સમજીને એ લોકો ભણાવી શકે? કોના માટે છે પ્રશ્ન? હા, આપણા આપણા માટે પણ છે ક્વેશ્ચન સર, એ જ ઇનસાઇટ આપણી પણ લઈશું. સાહેબ આવી રહ્યા છે ત્યાં સુધી. પ્લીઝ જોશી સાહેબ બોલ. હા, જોશી સાહેબ જોઈન થઈ રહ્યા છે, પણ આપ સર આપની ઇનસાઇટ પણ લઈશું કે તમારે કંઈક આના માટે કંઈક શિક્ષક મિત્રોને કંઈક કહેવું હોય તો કે આગળ વખતે શું એમને સ્કિલ સેટ ડેવલપ કરવા પડશે. પહેલા કેવું હતું કે અમે જ્યારે વિદ્યાર્થી હતા, અમારા અગાઉના લોકો પણ જ્યારે વિદ્યાર્થી હતા, માનો કે અંગ્રેજી શિક્ષક તરીકે કોઈ વ્યક્તિ પોતાની નોકરીમાં દાખલ થાય, જી જી, 8મા 9મા 10મા ધોરણનું અંગ્રેજી ભણાવવાની એની જોડે જવાબદારી હોય, એને એક શરૂઆતમાં ચોપડીઓનો અભ્યાસ કરીને એક સરસ મજાની નોટ તૈયાર કરી હોય કે પેસિવ કેવી રીતે શીખવાડવું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેવી રીતે શીખવાડવું, બહુ સરસ રીતે શરૂઆતમાં એને તૈયાર કરી હોય, એ જ નોટ એ નિવૃત્ત થાય ત્યાં સુધી ચાલે. ઓકે ઓકે. એક જ નોટના આધારે 58 પૂરા કરે. અચ્છા, આજના સમયમાં આ વાત બિલકુલ પ્રસ્તુત નથી. ઓકે. અત્યારે વર્ગખંડની અંદર તમારે ઓન સ્ક્રીન ઉપર એને હૈદરાબાદનો ગોલકોંડા ફોર્ટ પર દેખાડવો પડે, એને કેદારનાથ ટેમ્પલ પણ બતાવવું પડે, એને આખું વિશ્વ સરકારના જ્ઞાનકુંજના માધ્યમથી કે અન્ય
टेक्नोलॉजी थी आखी दुनिया पाठ्यपुस्तक दुनिया અને એ સિવાયની સંદર્ભની દુનિયા વર્ગખંડમાં લાવી શકે એ પ્રકાર શિક્ષકને ટેકનોલોજી એડેડ તૈયાર થવાની જરૂર છે. ટેકનોલોજી સાથે એ પણ ન ભૂલવું જોઈએ કે ટેકનોલોજી ક્યારે શિક્ષકની જગ્યા લઈ શકે. કસ આપામાં 6% ઉપયોગી છે. हाँ, हवे जोशी साहेब पण पाछा जोड़ाई गया छे. सर आ प्रश्न हतो के आजना शिक्षक मित्रोए क्या स्किलसेट डेवलपमेंट करवा पड़े जेथी आ 21मी सदीना विद्यार्थीओ साथे एमने भणावामां सुविधा रहे अने बहु सारी रीते भणावी शके. आपनी इनसाइट लईशुं. जोशी सर અપૂર્વભાઈ 21મી સદીના જે વિદ્યાર્થીઓ છે જી સર એ વિદ્યાર્થીઓ પોતે ટેકનોલોજીથી શિક્ષકો કરતા વધારે અપડેટ છે એવું માનું. ઓકે. આજે 10 વર્ષ કે 12 વર્ષનું બાળક જે સલુકાઈથી અને સફાઈથી એન્ડ્રોઈડ મોબાઈલનું ઓપરેશન કરે છે એટલું કદાચ અમારા કોઈ 45-50 વર્ષના કોઈ શિક્ષકને એન્ડ્રોઈડ ફોન આપીએ તો કદાચ એટલી સફાઈથી એનું ઓપરેશન ના કરી શકે. બરોબર. આ એક સત્ય છે ને સ્વીકારવું પડે. બરોબર છે. ઇવન અમે પોતે પણ જયારે મોબાઈલ ફોન સ્માર્ટફોન વાપરતો હોય છે ને ક્યારેક કઈક તકલીફ પડે તો અમારા દીકરા દીકરીને કેવું પડે છે કે બેટા આમાં શું કરીએ. બરોબર છે. તો આ જે જનરેશન છે જનરેશન એટલી અપડેટ છે ટેકનોલોજીથી એટલે એના આગળની જે જનરેશન છે એટલે અમારા અત્યારના જે શિક્ષક મિત્રો કામ કરી રહ્યા છે એમણે પોતે પોતાની ટેકનોલોજીકલ જે સ્કિલ છે એ સ્કિલને અપડેટ કરવી પડશે. બરોબર છે. એમણે જાણવું પડશે કે ભાઈ યુટ્યુબ પર વિડીયો બનાવ્યા પછી એ વિડીયો કેવી રીતે ક્રોપ કરી અને આપણે એજ્યુકેશન વિડીયો બનાવી અને મૂકી શકીએ. બરોબર. ફેસબુકના માધ્યમથી આપણે ઓનલાઈન શિક્ષણ કેવી રીતે આપી શકીએ. બરોબર છે. આપણે જુદા જુદા પ્રકારના જે એપ્સ આવે છે એપ્સનો ઉપયોગ કરી અને સાયન્ટિફિક મોડેલ આપણે ઓનલાઈન કેવી રીતે બતાવી શકીએ. ઓકે. આ બધી જે બાબતો છે બાબતો શિક્ષકે શીખવી પડશે કારણ કે આ જે સ્કિલ છે શિક્ષક પાસે કદાચ નહીં હોય પરંતુ બાળકો પાસે હશે. બરોબર છે. એટલે જયારે કોઈ શિક્ષક પોતાની પ્રતિભા અથવા તો એની અસર બાળક ઉપર ક્યારે થાય કે જયારે બાળક કરતા શિક્ષક વધારે અપડેટ હોય. શિક્ષકનું જ્ઞાન બાળક કરતા વધારે હોય તો જ બાળક એને આદર આપતો હોય છે. બરોબર. આજે આપણે બધા પણ જાણીએ છીએ કે આપણે જયારે માની લો કે શાળામાં ભણતા હતા કે કોલેજમાં ભણતા હતા તો દરેકને પોતપોતાના કોઈ એક અથવા બે શિક્ષકો કાયમ માટે યાદ રહી જાય છે કારણ કે એમની પાસે એવી સ્કિલ હતી અથવા એવું નોલેજ હતું કે જેની અસર આજ સુધી આપણા ઉપર છે. તો આ અમારા જે શિક્ષકો જે શિક્ષકો ખૂબ મહેનતુ છે બહુ મેરિટોરિયસ કેન્ડિડેટ પ્રાઇમરી ની અંદર અને સેકન્ડરી ની અંદર અત્યારે કામ કરી રહ્યા છે એમની પાસે નોલેજનો અભાવ નથી પરંતુ સાથે સાથે જે અપડેશન હોવું જોઈએ જે નવી નવું અત્યારે માહિતીનો યુગ છે માહિતીનો વિસ્ફોટ થઈ રહ્યો છે દરેક એક મિનિટે કંઈક નવી બાબત અત્યારે વિશ્વની અંદર પ્રગટ થતી હોય છે તો આ બધી બાબતોથી એ લોકો અપડેટ થઈને પોતાના સબ્જેક્ટ અનુસાર એવું નથી કે આપણે બધા જ વિષયોનું નોલેજ હોવું જોઈએ પણ પોતાનો જે સબ્જેક્ટ છે સબ્જેક્ટની અંદર જે કંઈ નવું નવું થાય છે એ નવી નવી બાબતોથી અપડેટ થઈને જો એ ક્લાસરૂમમાં જશે અને આ ટેકનોલોજીનો સમન્વય સાધવા માટે મહેનત કરશે તો હું માનું છું કે આજના શિક્ષક ચોક્કસ પોતાના વિદ્યાર્થીઓનો આદર અચૂક પ્રાપ્ત કરી શકશે. બહુ સરસ વાત કરી સરે કે પહેલા ચોક એન્ડ ટોક મેથોડોલોજી થી આપણે ઘણું બધું કામ કરતા પછી પીપીટીઝ આવે આજે જે લાઈવ સ્ટ્રીમિંગ સોફ્ટવેર થી અમે ને સર ને બધા જ એફબી લાઈવમાં તમારી સાથે વાત કરી રહ્યા છીએ તો એમને પણ જયારે હું પહેલી વાર મળ્યો ત્યારે અને વાત કરી ત્યારે મહેતા સાહેબ અને જોશી સાહેબે કીધું કે લાઈવ સ્ટ્રીમિંગ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરીને આપણે લાઈવ લોકો સાથે વાત કરવી છે ને પહોંચ્યા. આ પ્રમાણે દરેક શિક્ષક મિત્રો પણ તૈયાર થવું પડશે. ક્યાંક તકલીફ પડશે પણ જો ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડી ગયો તો બહુ જ સારી રીતે તમે આગળના ડિજિટલ એજના વિદ્યાર્થીઓ સાથે તમે જોઈન થઈ શકશો એમની સાથે વાત કરી શકશો અને હાર્મની ક્રિએટ કરીને સાચું શિક્ષણ સારી રીતે આપણે પીરસી શકીશું. હવે સાહેબ આગળ છે કે રૂરલ લેવલ જે ગ્રામીણ વિસ્તારમાં ગુજરાતની ઘણી બધી શાળાઓ છે. હવે મહેતા સાહેબને એક ક્વેશ્ચન છે કે સાહેબ એ ગ્રામીણ વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એમને ઓનલાઈન એજ્યુકેશનથી કેટલો ફાયદો થશે? આપને શું લાગે છે કે જે ઓનલાઈનમાં એક્સપર્ટ લેક્ચર લેશે તો એ ત્યાં બેઠી પણ જોઈ શકશે અને જેના કારણે ફાયદો થયો તો આપનું ગ્રામીણ વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે જે શાળાઓ છે એ એના માટે આપનું શું ઇન્સાઇટ છે અને તમારી શું શીખ છે કે એ લોકો શીખી શકે અને ત્યાં કોઈ નવી પ્રેક્ટિસ ઇમ્પ્લિમેન્ટ કરી શકે? મહેતા સાહેબ જોશી સાહેબ પણ જાણે છે અને અમે પોતે પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે લગભગ 8-1 વર્ષ કામ કર્યું. જી જી સર. જી સર. અમારા છેલ્લા 15 વર્ષમાં જૂના શિક્ષકો કરે છે નો ડાઉટ બહુ સારું કામ કરે છે
પણ છેલ્લા 15 વર્ષમાં જે શિક્ષકો અમારા તો લેવાયા છે, જે ટેકનોલોજી ખૂબ સારું જાણે છે, ઓકે, અમે અંતરિયાળ ગામોની અંદર, માનો કે છોટા ઉદેપુર છે તો કમાટ તાલુકો છે, અમદાવાદ છે તો ધોલેરા તાલુકો છે, વડોદરા છે તો કરજણ તાલુકો છે, આવા ઇન્ટિરિયર તાલુકાઓની અંદર પણ શિક્ષકો એટલા બધા સંશોધનો કરે છે અને એને પોતાની રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકાર તો હવે વિચારે છે, એ સિવાય પણ એ લોકો બીજા જિલ્લાના શિક્ષકો સાથે વાતો કરીને બીજા રાજ્યોની અંદર થતા પ્રયોગો પોતાના ક્લાસરૂમમાં બાળકોને બતાવીને ટેકનોલોજીનો લાભ આપી રહ્યા છે. વસ્તુ એ છે કે વ્યક્તિની પોતાની નિષ્ઠા કેવી છે. વાહ વાહ, સાચી વાત છે. અમદાવાદ સેટેલાઇટમાં રહેતો શિક્ષક આળસુ હોઈ શકે, અને કવાટ તાલુકાની અંદર હાફેશ્વરમાં રહેતો શિક્ષક 10 કે 12 કલાક કામ કરતો હોય એવું પણ બની શકે, એ રાત્રે શાળા ચલાવતો હોય એવું પણ બની શકે. નિષ્ઠાને કોઈ વિસ્તાર સાથે લેવા દેવા નથી. જી જી, એ બાળકોની સામે પ્રત્યક્ષ પ્રગટ થતો શિક્ષક કેટલી ઉર્જાથી ભરેલો છે એ પ્રકારે ગામડાના છોકરાને લાભ મળે છે. શિક્ષકો અમારા બહુ ઉત્સાહી છે, બાળક ચિંતા પણ કરે છે. કેટલાક શિક્ષકોનો તો આજે 45 કે 60 દિવસનું વેકેશન પડ્યું છે ને, એ પણ એમના વ્યથાનો વિષય છે. અચ્છા, એ પોતાના બાળકોની ચિંતામાં પણ એ લોકો ખરેખર એમની વેદના આપણે ઘણી વાર જોઈ શકીએ છીએ. જોશી સાહેબ, સાચી વાત છે સાહેબ, જે વાત કરી કે ગ્રામીણ વિસ્તારમાં જે શિક્ષક મિત્રો ઇનોવેટિવ પ્રેક્ટિસ કરે છે, ઘણું બધું અઘરું છે. કારણ કે શહેરી વિસ્તારમાં જે બાળકો આવે છે એ એમના મા બાપ બી થોડા વધારે કન્સર્ન છે, એમને જોઈ પણ રહ્યા છે, એમના અભ્યાસ વિશે પણ પૂછી રહ્યા છે, એટલે કદાચ શિક્ષક મિત્રોને ગ્રામ્ય વિસ્તાર કરતાં કદાચ ઓછું કામ છે, પણ ગ્રામ્ય વિસ્તારની ચેલેન્જ વધારે છે, છતાં પણ એ બહુ સરસ કામ કરી રહ્યા છે. અને સાહેબે જે ઇન્સાઇટ આપી, ખરેખર શિક્ષક મિત્રોને બિરદાવવા જોઈએ કે એમને ગ્રામીણ વિસ્તારમાં પણ બહુ સરસ કામ કરી રહ્યા છે. હવે એક સર એક ક્વેશ્ચન હંમેશા મારા દિમાગમાં હોય છે કે દરેક બાળક યુનિક છે, તો હવે યુનિક આપણે જે આપણી એનસીએટ વાત કરીએ કે પહેલા પુરાની વાત કે જેમાં આપણે સ્કિલ બેઝ એજ્યુકેશન હતું, આપણે ક્યાંય અંગ્રેજો પાસેથી શીખ્યા નથી, આપણી પાસે તો એ જ વારસો હતો, તો આ યુનિકનેસ છે, સ્કિલ બેઝ છે, કેળવણી છે, એ વિદ્યાર્થીઓને કેવી રીતે આપી શકાય જે પ્રાઇમરીથી સેકન્ડરી સુધી જાય, જે હાયર સેકન્ડરીમાં પહોંચે અને પછી કોલેજ અને એના પછી પોતે જ્યારે જોબ લાગે ત્યારે પણ એને અનુકૂળતા થાય. તો જોશી સાહેબને પૂછી છું કે સાહેબ કેળવણી ડેવલપમેન્ટ કરવા માટે કયા સ્ટેપ ગવર્મેન્ટ્સ અને જે ગવર્મેન્ટ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યા છે, શાળાઓ દ્વારા શિક્ષકો લઈ રહ્યા છે, એ લોકો પણ જાણશે અને એમને પણ એક પોઝિટિવ સ્ટ્રોક મળશે. જોશી સાહેબ, તમે જે અપૂર્વભાઈ વાત કરી એ ખૂબ સારી અને સાચી વાત છે. જે ન્યુ એજ્યુકેશન પોલિસી નો ડ્રાફ્ટ અત્યારે તૈયાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં ફાઇનલ થશે, એની અંદર પણ આ સૌથી મહત્વની એક બાબત છે સ્કિલ એજ્યુકેશન. કારણ કે આપણે ત્યાં જે ગુરુકુલ પરંપરા હતી, ગુરુકુલ પરંપરામાં એવી પદ્ધતિ હતી કે વિદ્યાર્થીએ ગુરુકુલમાં રહેવાનું હતું અને એના જે ગુરુ છે એને લાકડા કાપવાથી માંડી અને બધી જ પ્રકારની એને લાઈફ સ્કિલ, એને જીવન જીવવા માટે જરૂરી જેટલી સ્કિલ હતી, અને ખાવાનું રાંધતા પણ આવડતું હતું, પીરસતા પણ આવડતું હતું, મહેમાન નું સ્વાગત કરતા પણ આવડતું હતું, મંત્રો પણ આવડતા હતા, બાણ ચલાવતા પણ આવડતું હતું, આ બધા જ પ્રકારની સ્કિલ એક જ બાળકની અંદર જે ગુરુ ડેવલપ કરતા. ત્યાર પછી તબક્કાવાર એની અંદર જે ફેરફાર થતા ગયા અને છેલ્લે આપણે જે મેકોલો પદ્ધતિથી આપણા દેશની અંદર શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ, એની અંદર મોટા ભાગે આપણે વ્હાઈટ કોલર જોબને પ્રાધાન્ય આપવા માંડ્યા, અને વ્હાઈટ કોલર જોબને પ્રાધાન્ય આપવાના કારણે જે શારીરિક શ્રમ છે, અથવા ગાંધીજીએ જે કીધું છે 3H ની કેળવણી, હેન્ડ હાર્ટ એન્ડ હેડ, એ જે કેળવણીની વ્યાખ્યા હતી, એ વ્યાખ્યા ક્યાંક ક્યાંક આપણે વધારે સુપરફિશિયલ અથવા વધારે વાઇટ કોલર જોબ મેળવવાના પ્રયત્નોમાં એને ભૂલી ગયા છે. આજે વિજ્ઞાનમાં, ખાસ કરીને હું વિજ્ઞાનની વાત કરું છું કે વિજ્ઞાનની અંદર વિજ્ઞાન આખું એ પ્રેક્ટિકલ ઉપર આધારિત છે, બરોબર. એન્જિનિયરિંગ એ પ્રેક્ટિકલ ઉપર આધારિત છે, મેડિકલ એ પ્રેક્ટિકલ ઉપર આધારિત છે, કૃષિ એ પ્રેક્ટિકલ ઉપર આધારિત છે, સંગીત એ પ્રેક્ટિકલ ઉપર આધારિત છે. પરંતુ આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ને પ્રેક્ટિકલ ઉપર આધારિત કામ બાળકો પાસે કરાવવા માટેની જે પદ્ધતિ આપણે ડેવલપ કરવી જોઈએ, એના બદલે આપણે સાક્ષરી વિષયો તરફ વળ્યા, અને એનું પરિણામ એ આવ્યું કે વાલીઓએ સતત પોતાના બાળકો, કારણ કે આ ડિમાન્ડ એન્ડ સપ્લાય નો આખો મામલો છે આમ જોવા જઈએ, કારણ કે વાલીઓની જે માંગ છે
અત્યારે તમે જોશો કે મોટા ભાગના વાલીઓ એવી અપેક્ષા રાખે છે કે પોતાનું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણવું જોઈએ. બરોબર છે. ઘરમાં જે વાલી છે, ઘરમાં જે વાલી છે, વાલી પોતે પોતે પણ 10 વાક્યો અંગ્રેજીમાં સારી રીતે બોલી શકતો નથી, પરંતુ અપેક્ષા એવી રાખે છે કે મારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણવું જોઈએ. પરિણામ એ આવે છે કે બાળકને જયારે બીજો ત્રીજો ચોથું ધોરણ પાસ કરે છે ત્યાર પછી એ વાલીને પણ ખબર નથી પડતી કે બાળક શું ભણે છે, અને બાળકને પણ ખબર નથી પડતી કે વાલી શું બોલે છે. સાચી વાત. એક પરિણામ એ આવે છે બાળકની જે માનસિક શક્તિ છે એ માનસિક શક્તિ એકદમ કુંઠિત થઈ જાય છે. એ પોતાની રીતે જે વિચારતો હતો, માતૃભાષામાં જે માણસ પોતાની રીતે વિચારે છે એ બીજી લેંગ્વેજમાં ક્યારે વિચારી શકતો નથી. આ એક હકીકત છે. કારણ કે તમે ભલે ગમે તેટલા ઇંગ્લિશના એક્સપર્ટ હોવ, સંસ્કૃતના એક્સપર્ટ હોવ, અથવા તો હિન્દીના એક્સપર્ટ હોવ, કોઈ પણ સબ્જેક્ટના તમે એક્સપર્ટ હોવ, પરંતુ તમારા મગજમાં જે સૌથી પહેલો વિચાર આવે છે તમારી માતૃભાષામાં. એટલે માતૃભાષામાં જ્યાં સુધી કોઈ પણ બાળક સક્ષમ નહીં હોય ત્યાં સુધી એ બીજા સબ્જેક્ટને ન્યાય આપી શકવાનો નથી. એટલે મારું તો હું હિમાયત કરું છું કે બાળકને પોતાની માતૃભાષામાં જ ભણવું જોઈએ. માતૃભાષામાં એક લેવલ સુધી ભણ્યા પછી અને બીજા તમે કોઈ પણ મીડિયમમાં મૂકો એનો કઈ વાંધો નથી, ત્યાં સુધી મેં માનસિક રીતે પરિપક્વ થઈ ગયું હશે, એનું શબ્દ ભંડોળ એટલું વધી ગયું હશે કે પછી એને બીજા કોઈ તમે લેંગ્વેજ શીખવો એનો કઈ વાંધો આવશે નહીં. તો આ રીતે એનું જો ડેવલપમેન્ટ થાય અને સાથે સાથે અમુક ઉંમર પછી, દાખલા તરીકે તમે કીધું કે પ્રાઇમરી અથવા માધ્યમિકમાં સ્કિલ ડેવલપમેન્ટ, પ્રાઇમરીમાં થોડુંક અર્લી કહેવાય, પરંતુ માધ્યમિક લેવલથી આપણે જો એને સ્કિલ બેઝ એજ્યુકેશન આપીએ કે એ પોતાના જીવનમાં કંઈક એવી કોઈ એક સ્કિલ શીખે જ્યાં સુધી સ્કૂલિંગ જે પૂરું કરે ત્યાં સુધી, કે કદાચ એને આગળ ન ભણવું હોય તો ન ભણે, પરંતુ ત્યાર પછી એ પોતાના ઘરનો ચૂલો પોતાની જાતે પોતાના પગ ઉભો રહી અને સળગાવી શકે એટલી જો ક્ષમતા એને આપણે આપી શકીએ તો હું માનું છું કે એ બાળકને આપણે સૌથી મોટી સેવા કરી ગણાશે. વાહ વાહ, સરસ, એકદમ ઇન્સાઇટ જે સરે આપી છે, ઇટ ઇઝ અમેઝિંગ ઇન્સાઇટ. અને જે વાત કરી કે ગ્રામીણ વિસ્તારથી માંડીને શહેરી વિસ્તાર સુધી વિદ્યાર્થીઓ કઈ ઇન્સાઇટથી કામ કરવું જોઈએ, સ્કિલ ડેવલપ કરવી જોઈએ, તો તમે આગળના ડિજિટલ એજમાં કે COVID-19ની ઇફેક્ટ ઇકોનોમીને પણ ક્યાંક તમારે કોન્ટ્રીબ્યુશન જોઈતું તો આપી શકશો, વ્યવસાય મેળવી શકશો. અને બીજી એક છે કે માધ્યમની વાત કરી, હું મારા એક વિડીયોમાં પણ સાહેબ બોલ્યો છું કે અંગ્રેજી અને હોશિયારીને ક્યાંય નાવા નીચોવાનો સંબંધ નથી. બહુ સાચી વાત છે. આગળ જઈને તમે ગ્રેજ્યુએશન લેવલે, પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલે ઇંગ્લિશમાં બહુ સારી રીતે ભણી શકો છો. અને ઘણા ઉદાહરણ છે કે તમે ગુજરાતી મીડિયમથી ભણ્યા હોય એ વિદ્યાર્થીઓ કાલે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશનમાં ઘણા આગળ હોય છે. એકદમ સાચી વાત. હવે મહેશ મહેતા સર, આપને એક ઇનસાઇટ કે યુનિક આ વિદ્યાર્થીઓ છે, દરેક વિદ્યાર્થી યુનિક છે, તો શિક્ષક મિત્રો એમને કેવી રીતે ટ્રીટ કરવા પડશે, એમની સાથે કેવી રીતે એમની એમની જે સ્કિલ સેટ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરવો પડશે, કારણ કે દરેક વિદ્યાર્થીઓને એક રીતે તો આપણે ટ્રીટ કરી શકતા નથી. તો આપનું શું મંતવ્ય છે તો જેનાથી શિક્ષક મિત્રો શીખી શકે અને એ એમને એ પ્રેક્ટિસિસ એમના સ્કૂલમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકે. મહેતા સર. અપૂર્વભાઈ જોશી સાહેબે જે વાત કરી, જી સર, એમાં વિશેષ હું એટલું જ કહીશ કે ભાઈ ભણવું અને કેળવણી, ભણતર અને સમજણ, આ બહુ અગત્યની વસ્તુ છે. ઓકે. પોસ્ટ ગ્રેજ્યુએટ કે પીએચડી થયેલો વ્યક્તિ દ્રષ્ટિએ બાળકો જે છે, શિક્ષકે બાળકની માવજત કરવાની છે, એની જે રીતે વિકસ, જે દિશામાં વિકસવાની કેપેસિટી છે, જેટલું વિકસવાની કેપેસિટી છે એ પ્રકારે ઇન્ડિવિડ્યુઅલ ટ્રીટમેન્ટ આપીને એને આગળ વધારવો પડે. ઓકે. બાળકની શીખવાની ઝડપ, અત્યારે શિક્ષણમાં પ્રિય બાળકો એવો શબ્દ વપરાય છે. ઓકે. તો પ્રિય પણ બાળકને ખોટું લાગી જાય, પ્રિય પ્રિય કહીએ છે, પણ ધીમું શીખનાર બાળક, ધીમું શીખનાર બાળક, મધ્યમ કક્ષાનો બાળક અને તેજસ્વી બાળક, કે કેવું એ બધાને શીખવનાર શિક્ષક એક જ છે. બરોબર છે. એ શિક્ષકોએ એવી કોઈ લેબલ નથી મારવાનું કે આ તેજ છે, આ મધ્યમ છે, આ પ્રિય છે, પણ એના મનમાં ખબર હોવી જોઈએ કે શીખવવાનું છે એ આ બાળક માટે મારે કેટલો પ્રયાસ કરવાનો છે, આ બાળક માટે કેટલો પ્રયાસ કરવાનો છે, અને એ બાળકો માટે એ વિશેષ પ્રયાસ કરે છે એનો અહેસાસ પણ બાળકોને ન થવો જોઈએ. બરોબર. જેથી એને આગળ વધારવાનું છે, એનામાં
યુનિકનેસ છે અને આપણે નર્ચર કરવાની છે. ઓકે, સાચી વાત કરી સર કે ક્યાંય કે એમને એવું ના થવું જોઈએ કે ક્યાંય પ્રિજ્યુડાઇઝ છે, અને આપણે શિક્ષક એટલે બધી જ રીતે એમને દરેક વિદ્યાર્થીને સેમ ગણી અને પછી આપણે ટ્રીટમેન્ટ આપવાની છે. એને ના થવું જોઈએ, આપણા કદાચ મગજમાં હોય આપણે એને જાણી શકીએ અને જાણવું જ જોઈએ, તો જ આપણે સારી રીતે એને ટ્રીટમેન્ટ આપી શકીએ. હવે એક ક્વેશ્ચન છે સર આજના જોશી સાહેબ કે આજના વ્યવસાયીકરણ તેને કોમર્શિયલાઇઝેશનમાં શાળાઓની ભૂમિકા કેવા પ્રકારની રહેશે? કારણ કે એ જ છે કોમર્શિયલ, ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, તો આપ શું જુઓ છો કે એમને કેવી રીતે કામ કરવું જોઈએ જેથી સમાજના જે શિક્ષણ છે એ સાચી સેવા એ પણ ત્યાં રહી શકે અને પોતે પ્રોફેશનલી અને કોમર્શિયલી કામ પણ કરી શકે, એવો કયો રસ્તો છે? આપ કેવું માર્ગદર્શન આપશો એમના માટે? તમારો પ્રશ્ન થોડો ટ્રિકી છે, પણ એક વસ્તુ સ્વીકારવી પડે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે જે પ્રાથમિક થી માધ્યમિક સુધીની જે ટોટલ બાળકોની સંખ્યા છે 80 લાખ કરતા વધારે છે, બરોબર, અને એમાંથી લગભગ 30-35% બાળકો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. બાકીના 60-65% જે બાળકો છે એ બાળકો અત્યારે અમારી સરકારી અથવા તો ગ્રાન્ટેડ એડ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓની અંદર અભ્યાસ કરી રહ્યા છે. ખાસ કરીને 1998 પછી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની શરૂઆત ગુજરાતની અંદર થઈ, અને ધીમે 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 સમાજમાં એક એવો વર્ગ ઉભો થતો ગયો કે જે લોકો એવું ઈચ્છતા ગયા કે ભાઈ અમારું બાળક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણે છે. ઓકે, એટલે એના કારણે સમાજમાં ઘણી વખત એક સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ એને જોવામાં ધીમે ધીમે આવતી ગઈ. હવે સમાજની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ એવી છે કે ધીમે ધીમે એક એવા પીક ઉપર આવી છે કે ભાઈ ફલાણી સ્કૂલની અંદર એડમિશન લીધું એટલે પોતાનું બાળક ખરેખર દેવદૂત બની જશે એવી વાલીઓની માનસિકતા થઈ ગઈ. હવે એની અંદરથી વાલીઓને આપણે બહાર કાઢવા હોય તો મારી તો એમને વિનંતી એવી છે કે તમે તમારા બાળકની ક્ષમતા ચકાસો, તટસ્થતાપૂર્વક ચકાસો અને સાચી રીતે ચકાસો. ઓકે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો પણ ઘણી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ખૂબ સુંદર કામ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એની અંદર વિશેષતા એ છે કે એમની પાસે એક મેન્ટરશીપ છે. ઓકે, જે કદાચ અમે અમારી સરકારી શાળાઓમાં એટલી મેન્ટરશીપ કે એટલું નિરીક્ષણ અમે કરી શકતા નથી, કારણ કે અમારી પાસે ખૂબ મોટો માસ છે એટલે અમે પહોંચી વળતા નથી. પરંતુ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર એના જે સંચાલક શ્રી છે અથવા એના આચાર્ય શ્રી છે એ સતત ત્યાં હાજર રહી અને એક એક બાળકને, એક એક પેરેન્ટ્સને બરોબર એની સાથે કોમ્યુનિકેશન કરીને એ બાળકની ક્ષમતાઓ અને એની જે નબળાઈઓ છે એનાથી સુપેરે વાકેફ રાખે છે. ઓકે, જેના કારણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની અંદર વાલીઓનો પણ વિશ્વાસ વધ્યો છે, એમાં પણ આપણે એ વાત સ્વીકારવી પડે. તો આ જે સ્કૂલો છે એ સ્કૂલો પણ ની મર્યાદા એ છે કે મોટા ભાગની આ જે શાળાઓ છે શહેરી વિસ્તારમાં સ્થિત છે. જે ઊંડાણના ગ્રામ્ય વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની સ્વનિર્ભર શાળાઓની સંખ્યા બહુ આંગળીને વેઢે ગણાય એવી છે. ઓકે, જેના કારણે માની લો કે અત્યારના યુગમાં, ડિજિટાઇઝેશનના યુગમાં એ લોકો પાસે સારા સંસાધનો છે અને એમની પાસે વાલીઓ પણ એ પ્રકારના છે કે એમના ઘરે પણ એ પ્રકારના સંસાધનો હોઈ શકે, એના કોમ્યુનિકેશન થી ડિજિટલ એજ્યુકેશન એ લોકો સરળતાથી ઉપલબ્ધ કરાવી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જે ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકો રહે છે, જે વાલીઓ પાસે આ પ્રકારના સંસાધનો નથી અથવા તો એમની આર્થિક સામાજિક સ્થિતિ એવી છે કે જે લોકો આ બસાવી શકે તેમ નથી, ત્યાં આગળ ડિજિટલ એજ્યુકેશન કેવી રીતે પહોંચાડવું એ અમારા બધા માટે એક યક્ષ પ્રશ્ન છે. તો એટલે અહીંયા બે ભાગ પડી જાય છે ચોખ્ખા, કે ભાઈ ગ્રામ્ય વિસ્તારનું શિક્ષણ અને શહેરી વિસ્તારનું શિક્ષણ. ઓકે, શહેરી વિસ્તારની અંદર ધારો કે કનેક્ટિવિટી ની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં તમને કનેક્ટિવિટી પણ પૂરતી અને સતત મળતી રહે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં એ પ્રકારની કનેક્ટિવિટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય. આજે કોઈ એક શિક્ષક દિવસમાં 2-3 કલાક લેક્ચર લે અથવા તો 3 શિક્ષકો 1-1 કલાક લેક્ચર લે અને એને આપણે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર બતાવતા હોઈએ તો એના માટે જે ડેટા વપરાય એટલો ડેટા તો પેલો સામાન્ય જે વ્યક્તિ છે એને પોતે એટલું તો રિચાર્જ પણ ના કરાવ્યું હોય કે એટલો ડેટા એના મોબાઈલમાંથી વપરાય છે. એટલે આ બધી જે વાસ્તવિક મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને ધ્યાને રાખીને આપણે આનું ફોર્મ્યુલેશન કરીએ તો હું માનું છું કે ડિજિટલ એજ્યુકેશનમાં પણ આપણે સારું કામ કરી શકીએ. ઓકે, સરે જે બહુ વાત કરી કે ટ્રીકી ક્વેશ્ચન્સ પણ એવી સિમ્પલ રીતે એમને બહુ સરસ રીતે જવાબ આપ્યો કે બે આયામ છે, ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર, અને એમને પોતાની રીતે એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમની આજુબાજુની લોકાલિટી જોઈને જ એક પરફોર્મ કરવું પડે અને તો જ બહુ સરસ રીતે બેલેન્સ પણ કરી શકશે. હવે એક સરસ વાત કરવી છે અને સરને મહેશ મહેતા સરને પૂછવું છે, એમાં પહેલા એક કોટેશન આગળ બોલી જોઉં છું
કે જે સમાજ શિક્ષકને સાધારણ ગણે છે તે સમાજ કદી અસાધારણ બની શકતો નથી. આ નવું સ્ટેટમેન્ટ છે જે ચાણક્ય આવ્યું તો એના પછી સુધારો કરીને એક સ્ટેટમેન્ટ મેં આપ્યું છે કે જે સમાજ શિક્ષકને સાધારણ ગણે છે કદી અસાધારણ બની શકતો નથી. તો આપનું ઇનસાઇટ શું છે આજના યુગમાં શિક્ષા દ્વારા જ ક્રાંતિ શક્ય છે, શિક્ષા દ્વારા જ તમે બીજા બધા જ પ્લેટફોર્મ પર ચેન્જીસ લાવી શકો છો, તો આપનું શું મંતવ્ય છે મહેતા સર? ટોપલીમાં તેજ લઈને નીકળો, સાગરની વચ્ચે પણ માર્ગ કરી શકશો. વાહ વાહ સર. સરકાર જે ઈચ્છે છે, સમાજ જે ઈચ્છે છે, વાલી જે ઈચ્છે છે, એ વર્ગખંડની અંદર બાળકો સુધી પહોંચાડનાર, સારી રીતે પહોંચાડનાર, યોગ્ય માત્રામાં પહોંચાડનાર, બાળકને અનુકૂળ પડે તે રીતે પહોંચાડનાર, શીરો ગળે ઉતરી જાય એટલી સરસ રીતે બાળકના મગજમાં ઉતરી જાય, આ મુખ્ય જવાબદારી શિક્ષકની છે. બરોબર છે. શિક્ષક એ શિક્ષણનો એક અગત્યનો સ્તંભ છે. ઓકે. એટલે શિક્ષકને આપણે કેવી રીતે સમજાવી શકીએ છીએ, એને કેવી રીતે ઇન્સ્પાયર કરી શકીએ છીએ, એને કેવી રીતે મોટિવેટ કરીએ છીએ, એને કેવા ટીચિંગ મટીરિયલ આપણે આપીએ છીએ, એને કેટલી એડેક્વેટ ટ્રેનિંગ આપીએ છીએ, અને એ બાળકોને સમજવા માટે, એની પેડાગોજી માટે, બાળકની મનની વ્યવસ્થા સમજવા માટે શિક્ષકને કેટલી અનુકૂળતાઓ કરી આપીએ છીએ, એ તંત્ર તરીકે અમારી સૌની ફરજ છે, અને એ દિશામાં ગુજરાત સરકાર અને ભારત સરકાર ખૂબ પ્રયાસ કરી રહી છે. એની સંખ્યાબંધ ટ્રેનિંગોનું પણ આયોજન કરેલું છે. એટલે શિક્ષા ક્રાંતિ ચોક્કસ આવા સામૂહિક પ્રયાસોથી આવી શકશે. અપૂર્વભાઈ, આપના નવા સૂત્ર બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આભાર. હવે જોશી સાહેબ, એક વાત છે કે જ્યારે અમે કોલેજમાં ભણાવતા હોઈએ ત્યારે અમને એમ હોય કે પ્રોફેસર છીએ અને કોલેજમાં ભણાવીએ છીએ, જે માસ્ટર્સ લેવલે ભણતા હોય એનો વળી પાછી અલગ વાત હોય કે હું માસ્ટર લેવલે ભણાવું છું, ગ્રેજ્યુએશન લેવલે ભણાવું છું, પછી હાયર સેકન્ડરી લેવલ આવે, પ્રાઇમરી આવે, પ્રી પ્રાઇમરી આવે. પણ ખરેખર મને તો બેઝ લાગ્યો છે કે પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરી છે કે જે હાર્ટ છે, જો ત્યાં શિક્ષણ સાચી કેળવણી ના થાય તો આગળ ક્યાંય કશું થતું નથી. અમારે તો રંગ રોગાન કરાવવાના છે, એઝ અ પ્રોફેસર બધા રંગ રોગાન હોય, પણ બેઝ નીવ જે છે એ પ્રાઇમરી શિક્ષણની છે. તો આપનું ઇન્સાઇટ લઈશું ને લોકો સુધી આ વાત પહોંચે. તમે ઘણું બધું સરસ બોલ્યા છે એના વિશે, પણ મેં ક્યાંય ઘણા અલગ સોર્સથી જ સાંભળ્યું છે અને જાણ્યું છે, તો આપની ઇન્સાઇટ જોશી સાહેબ એમાં જોઈએ છે કે પ્રાઇમરી શિક્ષણ એ પાયો છે, એને કેવી રીતે લોકો સુધી કેવી રીતે મજબૂત કરી શકાય પાયા સર? તમારી વાત સાચી છે. ગુજરાતની અંદર 33,000 કરતા વધારે સરકારી પ્રાથમિક શાળાઓ છે. જી સર. અને એની અંદર લગભગ 1,93,000 કરતા વધારે શિક્ષક મિત્રો અત્યારે પોતાની કામગીરી બજાવી રહ્યા છે. ઓકે. જ્યાં આગળ જે મહાનુભાવો જતા નથી, અથવા જ્યાં આગળ જેને કહેવાય કે સારી સારી સંસ્થાઓ જેના બોર્ડ લાગતા હોય સિટીમાં, ને ત્યાં બધે બોર્ડ લાગતા હોય અને એડમિશન માટે લાઈનો લાગતી હોય, એવા કોઈ લોકો જતા નથી. ત્યાં મારો જે શિક્ષક છે, પ્રાથમિક શિક્ષક, એ રાત દિવસ મહેનત કરી અને ત્યાં આગળ પોતાનું કામ કરે છે. એવા પણ કેટલાય વિસ્તારો છે કે જ્યાં મારા શિક્ષકને જવા માટે રસ્તાની વ્યવસ્થા નથી, ત્યાં આગળ એ 1.5 કિલોમીટર ચાલીને પોતાની શાળાએ સમયસર પહોંચવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. એની પાસે જે બાળકો આવે છે, એ બાળકો કદાચ સ્નાન કર્યા વગર આવતા હશે તો મારો એ શિક્ષક એ બાળકને પહેલા સ્નાન કરાવે છે. એના શર્ટના બટન તૂટી ગયા હશે તો મારો એ શિક્ષક એના બટન ટાંકી આપે છે. વાહ. એને પોતે પહેલા જીવન કેવી રીતે જીવવું એ મારો આ શિક્ષક શીખવાડે છે. અને આ શિક્ષકોની જે નિષ્ઠા છે એના કારણે જ અત્યારે ગુજરાતની અંદર શિક્ષણનું જે સ્તર ઊંચું આવ્યું છે, એ માત્ર તો હું નહીં કહું, પરંતુ એટલું તો ચોક્કસ કહીશ કે એની અંદર મારા જે સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતા જે શિક્ષકો છે એમનો સિંહ પાળો છે. એ લોકોએ જે પાયો ચણ્યો છે એની અંદરથી આ ઇમારત ઊભી થઈ છે. અમારા શિક્ષકોને ક્યારેક કોઈ મુશ્કેલી પણ પડી છે, પરંતુ એ મુશ્કેલીમાંથી પણ રસ્તો કાઢીને આ શિક્ષકોએ કામ કર્યું છે. કેટલાય શિક્ષકો એવા છે કે જેને આવા જે ગરીબ બાળકો છે એમની આર્થિક સામાજિક પરિસ્થિતિ જોઈને એમને ક્યાંક આર્થિક સહકાર આપવાની જરૂર પડી હશે તો આર્થિક સહકાર પણ આપ્યો હશે. એને નોટબુકો નહીં હોય તો નોટબુકો લઈ આપી હશે, એની પાસે પેન્સિલ નહીં હોય તો પેન્સિલ પણ લઈ આપી હશે. ભણાવવાની વાત તો એક બાજુ રહી અપૂર્વભાઈ, પરંતુ જેની પાસે બેઝિક વસ્તુ નથી એવા બાળકો મારી સરકારી પ્રાથમિક શાળામાં આવે છે. ઓકે. અને એ બાળકોને એ મારો શિક્ષક સાચવે છે, એની જરૂરિયાતો પૂરી કરે છે, અને ત્યાર પછી એની શિક્ષણ આપવાની કામગીરી શરૂ થાય છે.
તમે કલ્પના કરો કે અમારી પાસે જે બાળકો આવે છે એ બાળકોના જે વાલીઓ છે એ વાલીઓ સવારે ઉઠી અને મજૂરીએ જાય છે અને એ બાળકોને શાળાએ મોકલે છે. કદાચ એમાંથી એ બાળકોમાંથી કેટલાક બાળકો એવા પણ હશે કે કદાચ સવારનો એને આપણે તો નાસ્તો એવી સારી ભાષામાં બોલીએ પરંતુ સવારનું જમવાનું એને નહીં મળ્યું હોય, અમારી શાળામાં આવીને મધ્યાહન ભોજન ખાય છે ત્યારે એના પેટમાં કંઈક જાય છે. એવા બાળકોને મારો શિક્ષક સાચવે છે. સાથે સાથે જે બાળકો આવે છે એની એનું જે સમાજ એવા સમાજમાંથી આવે છે એની એવી આર્થિક સામાજિક પરિસ્થિતિમાં આવે માંથી આવે છે કે મા બાપની સાથે સવારે ઝઘડો થયો હોય એવું બાળક શાળામાં આવી ગયું હોય, તમે કલ્પના કરો કે એ બાળક કેવી રીતે કોઈ સબ્જેક્ટને ગ્રાસ્પ કરી શકશે. બરોબર છે. પહેલા તો એની માનસિક સ્થિતિ છે, માનસિક સ્થિતિને તમારે કંટ્રોલ કરવી પડે, એને ધીમે ધીમે ઠંડો પાડવો પડે, એને વિષયાભિમુખ કરવો પડે અને ત્યાર પછી આપણે એને શિક્ષણ આપી શકીએ. આવી કેટલીય ચેલેન્જો અમારા પ્રાથમિક શિક્ષકો સામે અત્યારે આવતી હોય છે. તમે કલ્પના કરો કે લગભગ ગુજરાતનું એવું કોઈ ગામડું નથી કે જ્યાં આગળ અમારી સરકારી પ્રાથમિક શાળા નહીં હોય અને અમારો સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક નહીં. સાચી વાત. અને એ બધી પરિસ્થિતિમાં અમારા પ્રાથમિક શિક્ષકો દિલ દઈને કામ કરે છે. અને તમે આ કોવિડની વાત કરો તો કોવિડની અંદર પણ અમારા પ્રાથમિક શિક્ષકોએ ખૂબ જ જહેમતપૂર્વક કામ કર્યું છે. લગભગ 32 કરોડ રૂપિયા જેટલો ફાળો ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ આપ્યો છે. એ ઉપરાંત લગભગ 25 લાખ રૂપિયા જેટલા ની રેશન કીટ પણ લોકોને એ લોકોએ સમર્પિત કરી છે. એકાદ બે જિલ્લામાં તો એટલું સરસ કામ કર્યું છે કે પોતાના શાળામાં આવતા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના જે વાલીઓ છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નહોતી તો એ શાળાના શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીના વાલીને આ પ્રકારની રેશન કીટ બનાવીને આપીને એક જાતનો સામાજિક બોન્ડિંગ કરવા માટેનો એમને મહેનત કરી છે. એટલે આ તમામના જે સરાહનીય પ્રયત્નો છે તમામને હું અભિનંદન પાઠવું છું. અમારા શિક્ષકોના પ્રશ્નો પણ હશે. બરોબર છે. અને પ્રશ્નોનો અમે તબક્કાવાર સોલ્યુશન પણ કરતા આવ્યા છીએ. બરોબર. પરંતુ છતાં પણ ક્યાંક એવું બનતું હોય છે કે આવડો મોટો સમાજ હોય, 1,92,000 જેટલા શિક્ષકો હોય તો 500,000 શિક્ષકો એવા પણ હોય કે જેમને એવું લાગતું હોય કે આપણો પ્રશ્ન જ ઇમ્પોર્ટન્ટ છે, બાકીનું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પરંતુ બાકીના જે 1,90,000 જેટલા જે શિક્ષકો છે એ લોકો જે મહેનત કરે છે, જે દિલ દઈને કામ કરે છે, એ બધાને મારા વતી હું ખૂબ ખૂબ અભિનંદન આજે આપના માધ્યમથી પણ પાઠવું છું. અને એમણે જે કામ કર્યું છે આજે નહીં તો કાલે ચોક્કસ ઉગવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના નિષ્ઠાથી કોઈ બીજને વાવે છે અને એને પ્રેમથી એની માવજત કરે છે ત્યારે ઈશ્વર 100% એની અંદરથી શ્રેષ્ઠ છોડનું સર્જન કરે છે અને કરે છે. સુપર નો વર્ડ્સ સ્પીચ લેસ સર. જે વાત કરી કે પ્રાઇમરી શિક્ષક જે બેઝિક છે એમને જે આજે આ વખતે કામ કર્યું છે, ગામે લેવલે જે કામ કર્યું છે, તકલીફો વચ્ચે કામ કર્યું છે, શહેરી વિસ્તારમાં શિક્ષકો સારું ભણાવે જ છે, એ લોકો પણ તકલીફો વેઠીને ભણાવતા હશે પણ એમની તકલીફો ગ્રામ્ય વિસ્તારની વધારી છે અને તકલીફો વચ્ચે પણ એમને ફૂલ છોડ બહુ સરસ રીતે ઉગાડ્યા છે, જે કાલે ભારતના ભવિષ્ય માટે બહુ જરૂરી છે. કારણ કે વ્યક્તિ વિકાસ દ્વારા સામાજિક વિકાસ શક્ય છે, સામાજિક વિકાસ દ્વારા જ રાષ્ટ્રનો વિકાસ શક્ય છે. તો એમાં સરસ પ્રયત્ન છે. પ્રાઇમરી એજ્યુકેશન બેઝ છે, જો આ એજ્યુકેશન બહુ સરસ થાય તો આગળ ક્યાંય તકલીફ પડવાની નથી, બહુ સરસ રીતે જોબ મેળવી શકે, સરસ રીતે બિઝનેસ થઈ શકે. અને સૌથી મોટું છે એટીટ્યુડ વાળી. તો મહેતા સાહેબને જે ક્વેશ્ચન છે કે સર કેળવણી એ જે છે ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલ આસ્પેક્ટથી તૈયાર કરી રહ્યા છે કે હોશિયાર બનાવીએ કે એટીટ્યુડ, કારણ કે તમને તો ઘણા બધા તાલીમ વર્ગમાં પણ સાંભળ્યા છે, મેં જોયા છે અને યુટ્યુબ પર પણ એક બે જે આપના જે છે વ્યક્તિઓ સાંભળ્યા છે કે આ એટીટ્યુડ કેવી રીતે તૈયાર કરી શકાય વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં. કારણ કે ઇન્ટેલિજન્ટ તો હોય પણ ઘણીવાર એટીટ્યુડ ના હોય, જેમ કે બિન લાદેન છે એ ભણ્યા હતા, સિવિલ એન્જિનિયર હતા પણ આતંકવાદી હતા, અલ જવારી ડોક્ટર હતા અને આતંકવાદી હતા. તો એવું છે કે શિક્ષણ કેવું હોવું જોઈએ કે જે એટીટ્યુડ સમાજ માટે ઉપયોગી હોય શકે, રાષ્ટ્ર માટે ઉપયોગી હોય શકે, એના માટે આપની ઇન્સાઇટ શું છે સર? મહેતા સર, શિક્ષણમાં અધિકારી તરીકે ઘણી વખતે જોતા હોઈએ પણ કેટલીક વાર એ વ્યક્ત કરવાની પણ અમારી મર્યાદાઓ હોય છે. ઘણી વખત એવું થાય કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. કોઈ બંદોબસ્તી પાઘડી ન પહેરાવી મારી વિનંતી છે. અચ્છા સર. પણ 45 કે 46 ડિગ્રી તાપમાનનો આપણો દેશ છે, આપણું રાજ્ય છે. 45-48 ડિગ્રી તાપમાનમાં બાળકને બ્લેઝર પહેરાવાનું, અપૂર્વભાઈ પોતે પહેરે છે એવી ટાઈ પહેરાવાની ફિટ એકદમ, પછી એને પાછો ઠંડો કરવા માટે એસીના ક્લાસરૂમમાં લઈ જવાનો, એના પાછા એક્સ્ટ્રા પૈસા એડવાન્સમાં લીધેલા હોય વાલી પાસેથી, આવું કરવાથી બાળકમાં એટીટ્યુડ ડેવલપ થશે ભાઈ? અને એસીમાં બેસશે એટલે આવડી જશે,
બ્લેઝર પહેરશે એટલે આવડી જશે, અને અમારો શિક્ષક સાદો વિદ્યાર્થીનો સાદો ગણવેશ હશે તેને નહીં આવડે, આવું કશું નથી ભાઈ. હું એક જ ઉદાહરણ આપું તમને. જી સર, જી સર, સાંભળો. મને હમણાં હમણાં ખૂબ ગમ્યું ઉદાહરણ. જી સર, L&T ના ચેરમેન છે અનિલભાઈ નાયક. L&T એટલે ગ્લોબલ કંપની છે, ટોપ 10 કંપનીઓમાં છે. હવે નવસારીના ખારેલ ગામમાં ગુજરાતી માધ્યમમાં ભણેલું બાળક એ લોકોની મદદ લઈને વલ્લભ વિદ્યાનગર એન્જિનિયરિંગ કર્યું, અને L&T નું જયારે ઇન્ટરવ્યુ હતું ત્યારે IIT માં ભણેલા લોકોને પછાડીને એ માણસે L&T માં એન્ટ્રી લીધી. આજે L&T માં ટોપ ઉપર છે. તો એ PTC થયેલા શિક્ષકો કે ફાઇનલ પાસ થયેલા શિક્ષકો કે હાઈસ્કૂલના ગ્રાન્ટેડના શિક્ષકો, એ કેટલું બધું ઇનપુટ એનામાં નાખ્યું હશે કે એ આટલું બધું ઉગી નીકળ્યું. ઓકે, કેરીને પોતાને ખબર નથી હોતી કે એની અંદર કયું વિટામિન છે. બરોબર, એ વિટામિન ની આપણે કહેવું પડે કે ભાઈ આની અંદર વિટામિન સી છે. આપણે તો ઘણી વખતે શું કરીએ છીએ, કેરીમાં રસ વધારવાના બદલે ગોટલાનું કદ વધારીએ. એટલે બહુ સારી રીતે બાળકો તો તમારા કલ્પના બહારનું શીખવાની મર્યાદા છે એની. તમે કદાચ 24 કલાક શીખવાડશો ને તોય બાળક થાકશે નહીં. વાહ, એની એનર્જી છે. એટીટ્યુડ ખૂબ અગત્યનો છે. પાણીમાં અડધો ગ્લાસ ને ભરેલો ગ્લાસ, એ તો બહુ જૂની ઘટનાઓ છે, પણ અપૂર્વ ભાઈ આપના વક્તવ્યમાં પણ એટીટ્યુડ વિશે ઘણી બધી વાતો કહેવામાં આવેલી છે. અનુકૂળતા એ શિક્ષકો માટે પત્ર આપણે ગોઠવ્યું છે. ઓકે સાહેબ, જે વાત કરી કે એકદમ સાચી છે કે એટીટ્યુડ કેળવણીનો એક ભાગ છે ને, એ કેળવવો જ પડશે તો જ બહુ સરસ રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ ને એટીટ્યુડ બંને ભેગા થશે તો સમાજ અને રાષ્ટ્ર માટે બહુ સારી રીતે કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકે, ઇનોવેટ કરી શકશે. હવે એક ક્વેશ્ચન છે સર, આ શિક્ષકો માટે તો પ્રિન્સિપલ જે લીડરશિપ પોઝિશન પર છે, તમે એઝ અ ટીચર કામ કર્યું છે, જે પ્રિન્સિપલ કામ કર્યું છે, આજે નિયામક છો, આજે ગુજરાતમાં એ સ્ટેચરે છો કે જેથી લોકો તમને બધા સાંભળે છે, સમજે છે, અને એમને પ્રિન્સિપલ તરીકે જે સ્કિલ સેટ છે લીડરશિપના, એ કયા હોવા જોઈએ? ટીચર્સ સાથે વાત કરતી વખતે, વિદ્યાર્થીઓ સાથે, તો એમને શું ધ્યાન રાખવું પડશે કે એમની શાળા બહુ સારું પરિણામ લાવતી થાય, નવી ઇનોવેટિવ પ્રેક્ટિસ કરતી થાય? તો પ્રિન્સિપલ માટે સર આપનો શું મેસેજ છે કે જે પ્રિન્સિપલ જોઈ રહ્યા છે? જોશી સાહેબ. મિત્રો, જે લીડરશિપ ક્વોલિટીની જે વાતો છે, પહેલી વાત તો હું એ કહું કે હું પોતે મારી જાતને કોઈનો લીડર સમજતો નથી. આ બહુ ટુ બી વેરી ફ્રેન્ક અને સ્વીકારવા જેવી વાત છે કે હું કોઈનો લીડર નથી. પરંતુ જીવનમાં જે શીખવાનું છે એ છે કે સૌથી પહેલા કે તમારી ઉપર ઈશ્વરે કોઈ જવાબદારી સોંપી છે. ધારો કે અત્યારે મને ભગવાને નિયામકની જવાબદારી સોંપી છે, હું એ કર્તવ્ય મારું કરી રહ્યો છું. કદાચ મારા 4 નિર્ણયો કોઈને કઠે પણ ખરા અને 4 નિર્ણયો કોઈને ગમે પણ ખરા. એમાં મહેશભાઈ જોશીની વ્યક્તિગત કોઈ બાબત હોતી નથી. એની જે પદ્ધતિ છે, એના નિયમો છે, એ પ્રમાણે કામ કરવાનું હોય છે. હું ઈચ્છું તો કોઈને આજે ને આજે જાહેર કરી શકવાનું નથી કે ભાઈ હું 42 નો ગ્રેડ પે આપી દઈશ, અને હું ઈચ્છું તો કોઈને એવું પણ નથી કરી શકવાનું કે તમને પાયરી ઉતાર કરી દઈશ. એના માટે સરકારના નિયમો છે અને નિયમો પ્રમાણે આપણે બધાએ કામ કરવું પડે. તો લીડરશિપ ની અંદર સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારી ઓબ્ઝર્વેશન સ્કિલ હોવી જોઈએ. તમારે જેની સાથે કામ કરવાનું છે એ માણસો ના ગમા શું છે, અણગમા શું છે, એની એબિલિટી શું છે, એની સ્ટ્રેન્થ શું છે, એની વીકનેસીસ શું છે, એને તમારે સમજવાની કોશિશ કરવી છે. અને એને સમજીને જો તમે એ રીતે એની સાથે વ્યવહાર કરો, એ રીતની કામગીરી તમે એને સોંપો, તો ઘણી વખતે તમને ખૂબ ઘણી વખતે અપેક્ષા કરતા વધારે સારા પરિણામો પ્રાપ્ત થતા હોય. બરોબર. અમે જિલ્લામાં પણ કામ કરીએ છીએ, રાજ્યમાં પણ કામ કરીએ છીએ, તો ઘણી વખતે એવી ક્રિટિકલ સિચ્યુએશન આવે છે કે તાત્કાલિક કોઈ કામ કરવાનું હોય, અથવા તાત્કાલિક કોઈ મેસેજ કરવાનો હોય, તાત્કાલિક ક્યાંક ઠંડુ પાડવાનું હોય, કંઈક સળગ્યું હોય, કંઈક બબાલ થયું હોય, તો એ વખતે ઘણી વખતે અમારા કદાચ DPO કે DO ના પહોંચી શકે, અમારો નિરીક્ષક ના પહોંચી શકે, ત્યાં આગળ અમે કોઈ એક સારા શિક્ષકને શોધી કાઢીને જો એને સોંપે કે ભાઈ તું જરા જઈ આવને, આટો મારી આ ત્યાં બધું જરા શાંત કરી આ, તો એ શિક્ષક એ કરી શકે છે. એટલે
લીડર તરીકે સૌથી પહેલી બાબત એ છે કે તમારે તમારી જેની સાથે કામ કરવાનું છે એની પોતાની એબિલિટી જો તમને બરોબર મેજર કરતા આવડી જાય અને તટસ્થતાપૂર્વક લીડરનો સૌથી મોટો ગુણ એ હોવો જોઈએ કે એની હાથ નીચે 5 માણસો કામ કરે છે કે 50 માણસો કામ કરે છે કોઈના પ્રત્યે રાગ રાખવાની જરૂર નથી કોઈના પ્રત્યે દ્વેષ રાખવાની જરૂર બરોબર છે તમે બિલકુલ તટસ્થતાપૂર્વક દરેકને કામ સોંપશો તો એ લોકોને પણ ભલે કદાચ એ મોઢેથી તમને નહીં કે કે ભાઈ સાહેબ ન્યાયથી બધાને કામ સોંપે છે પણ અંદરથી તેને ફીલિંગ થશે કે સાહેબે આ વસ્તુ ધ્યાન રાખી જો કે ભાઈ આને 2 દિવસ બોલાવ્યો તો મને પણ 2 દિવસ બોલાવ્યો છે બરોબર છે અને બીજી એક બાબત છે કે તમે એની સાથે નિખાલસતાથી વર્તો ઓકે તમારે જે મનની મૂંઝવણ છે એ તમે સોલ્વ નથી કરી શકતા તો એને પેટ છૂટી એની સાથે વાત કરો કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે અને હવે આપણે શું કરીશું તો ઘણી વખતે નાના માણસના જે સજેશનો છે એ સજેશનો પણ ખૂબ મહત્વના હોય છે અને ખૂબ મોટી મુશ્કેલીમાંથી તમને ઉઘારી લેતા હોય છે જે લોકો પોતાને લીડર હોવાનો દાવો કરે છે અને પોતાના એક પ્રકારના બ્રહ્મા જ રહે છે કે અમે અમે જ બધું સર્વસ્વ જાણીએ છીએ એ લોકો હંમેશા પસ્તાતા હોય છે અને જે લોકો ગ્રાઉન્ડ વાળા માણસો સાથે જોડાયેલા રહે છે એમના સાથે કમ્યુનિકેશન કરતા રહે છે એમની સાથે વાતચીત કરતા રહે છે એમના અનુભવનો લાભ લેતા રહે છે તો એ લોકોના જે ડિસિઝન છે ડિસિઝન મોટા ભાગે ખોટા પડતા નથી અને એના હકારાત્મક અને સાચા પરિણામો સમાજને અને રાષ્ટ્રને પ્રાપ્ત થતા હોય છે તો અમારા જે મુખ્ય શિક્ષક છે મુખ્ય શિક્ષકે પણ 10-12 શિક્ષકો સાથે કામ કરવાનું છે તો એ બારે બાર શિક્ષકોની ક્ષમતા ચકાસીને સાથે સાથે એને ગામના જે એસએમસી છે એસએમસી સાથે પણ સંકલન સાધવાનું છે ત્રીજી છે બાળકો બાળકોનું પણ એને ધ્યાન રાખવાનું એટલે હું તો એમને કહીશ કે ઓછામાં ઓછા ભલે લોઅર પ્રાઇમરી હોય કે અપર પ્રાઇમરી હોય એની અંદર દરેક જગ્યાએ કે સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી હોય જે પ્રિન્સિપાલ છે પ્રિન્સિપાલે ફરજિયાત દરેક વર્ગમાં ઓછામાં ઓછો 1 પિરિયડ લેવો જોઈએ ઓકે સુપર એટલા માટે લેવો જોઈએ કે તમારી શાળાની અંદર કે તમારી સ્કૂલની અંદર વાસ્તવિક ચિત્ર શું છે એ તમે ક્લાસરૂમમાં જશો અને વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આ ક્લાસમાં આવું ચાલી રહ્યું છે બરોબર છે કે આ શિક્ષક દ્વારા આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને તો તમે એને પ્રોપરલી સુપરવાઇઝ કરી શકશો તો આ રીતે જો આપણે તૈયાર કરીએ તો ખાસ વાત એ છે કે ગ્રાઉન્ડ રિયાલિટીનો જ્યાં સુધી તમને ખ્યાલ ના હોય ત્યાં સુધી હવાઈ મહેલ કે હવાઈ કિલ્લાઓ બનાવવાનો કોઈ મતલબ રહેતો નથી લીડર તરીકે તમારે ગ્રાઉન્ડ રિયાલિટીની બરોબર ધ્યાન રાખવી જોઈએ ઓકે એકદમ જબરજસ્ત ઇન્સાઇટ આપી કે પ્રિન્સિપાલે લીડરશિપ ક્વોલિટીઝ માટે તમારે લોકોને સમજવા પડશે ને એમની પાસે શું ક્વોલિટી છે કેવી રીતે કામ કરી શકાય એ તમારી પોતાની સ્કિલ પણ એવી હોવી જોઈએ કે સમજીને એમને કામ પણ સોંપી અને સારું કામ કઢાઈ શકો બીજી એક વાત કરી હતી મહેતા સાહેબે જે આગળ જે વાત કરી એને સંદર્ભે જોડું છું કે પેકિંગ પેકેજિંગ એટલે સૂટ પહેરો છો પેકેજિંગ તો ઓકે સારું હોવું જોઈએ પણ અંદરની ક્વોલિટી અને જે છે એ પણ બહુ સરસ હોવી જોઈએ તો જ પોસિબલ થાય આજના સમાજમાં અને તમે માર્કેટાઇઝ થઈ શકો ને દોડી શકો નહીતર પોસિબલ નથી કે આજનો વિદ્યાર્થી આ ગતિમાં 21મી સદીની ગતિમાં સેટ થઈ શકે ને દોડી શકે તો એક ક્વેશ્ચન બીજો એ છે સર કે ગુજરાત ગવર્મેન્ટે ઘણી ઇનોવેટિવ પ્રેક્ટિસિસ કરી છે અને છેલ્લા વખતથી હું જોઈ રહ્યો છું કે પ્રાઇમરી એજ્યુકેશનમાં પણ ઘણી ઇનોવેટિવ પ્રેક્ટિસિસ છે તો અમે જ્યારે પ્રોફેસર્સ લેવલે કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ભણાવતા હોય ત્યારે કહેતા હોય કે વિદ્યાર્થીઓ આ ઇનોવેટિવ પ્રેક્ટિસિસ અમે કરીએ છીએ અમે લોકો સુધી પહોંચાડીએ છીએ આ માધ્યમથી સર આપ કંઈક જે ઇનોવેટિવ પ્રેક્ટિસિસ છે એ દર્શક મિત્રોને લોકોને જણાવશો કે પ્રાઇમરી એજ્યુકેશનમાં કયા નવા ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે કઈ વસ્તુઓ ચેન્જ કરવામાં આવી છે જેમાંથી દરમૂળથી ચેન્જ થયો છે જેના કારણે સારું પરિણામ મળ્યું છે પહેલા આ જ ક્વેશ્ચન મહેતા સાહેબને પૂછ્યું છે પછી જોશી સાહેબની ઇન્સાઇટ લઈશું મહેતા સાહેબ આમાં જોશી સાહેબ જ વધારે વાત કરશે પણ હું ખાલી એક જ વાત કહીશ પછી બાકી જોશી સાહેબ જવાબ આપશે અમારો પ્રાથમિક શિક્ષક પરિપત્રો ઠરાવો તેવી પહોંચ બારનો ઠરાવ હોય કે બીજો ઠરાવ હોય એના સિવાય આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરીને પણ કામ કરે એક જ ઉદાહરણ આપીશ તમને આવું કરવાનું કોઈ પરિપત્ર નથી કહેતો પણ શિક્ષક વિચારે છે એક શિક્ષક છે કે ગામડાની અંદર એની નિશાળ છે એના 200-300 બાળકો છે કોઈ મહેલ્લો એવો છે કે મહેલ્લાના 25 બાળકો સ્કૂલમાં આવતા નથી ઓકે પ્રયત્ન કરે છે તો પણ આવતા નથી તો શિક્ષક શું વિચારે છે એક શિક્ષક સ્કૂલની પ્રાર્થના એ મહેલ્લામાં જઈને જ કરે બરોબર છે કે ઓ
ઢોલક, તબલા, હાર્મોનિયમ, વિદ્યાર્થીઓ, શિક્ષકો ક્યાંક જઈને બેસવાનું, એ જ મહોલ્લાની અંદર પ્રાર્થના કરવાની, કે જેથી એ 25 બાળકોને પોતાના ઘરમાંથી નીકળીને ત્યાં બેસવાની ઈચ્છા થાય અને બાળકો રેગ્યુલર થાય. હવે આની આ વસ્તુ કોઈ કેળવણી નિરીક્ષકને પૂછવા જાય તો અમારો નિરીક્ષક મંજૂરી ના આપે, ઓકે, ઉપરથી નોટિસ આપે એવું બને. પણ આવા શિક્ષકોની આગવી સૂઝ, આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરવાની, ઇનોવેટિવ એક્ટિવિટીને હું બિરદાવું છું. જોશી સાહેબ વાત કરે. સાહેબ શ્રી જોશી સાહેબ. અપૂર્વભાઈ, રાજ્ય સરકાર દ્વારા જે છેલ્લા 1.5 વર્ષમાં જુદા જુદા પ્રકારના ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે, એ સંખ્યાબંધ ઇનિશિયેટિવ છે, એના મહત્વના 3-4 બાબતો હું તમારા ધ્યાન ઉપર મૂકું. સૌથી પહેલો ઇનિશિયેટિવ રાજ્ય સરકારે લીધો કે તમામ બાળકોની ઓનલાઈન હાજરી, એની અંદર સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ બધા જ બાળકોની ઓનલાઈન હાજરી લેવા માટેનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. બીજું ઇનિશિયેટિવ એ લેવામાં આવ્યો કે એકમ કસોટી, ખાસ કરીને જે સ્વનિર્ભર શાળાઓ છે એ વીકલી ટેસ્ટ લેતા હતા અને જેના કારણે વાલીઓને મનમાં એવું થતું હતું કે ભાઈ આ અહીંયા આગળ દર અઠવાડિયે પરીક્ષા લેવાય છે અને મારા બાળકનું બરોબર ધ્યાન આપવામાં આવે છે, તો રાજ્ય સરકારે પણ એકમ કસોટી સમગ્ર શિક્ષા અભિયાન મિશન મારફતે એની અમે બુક્સ આપીએ છીએ અને બુક્સની અંદર એ બાળકે એકમ કસોટી લખવાની હોય છે. ત્રીજી એક બાબત એ હતી કે એકમ કસોટીના જે પ્રશ્નપત્રો અમે તૈયાર કરીએ છીએ એ સેન્ટ્રલી જીસીઆરટી મારફતે તૈયાર થાય છે, કારણ કે અત્યારે આખો એજ્યુકેશનનો એક ટ્રેન્ડ બદલાતો જાય છે વૈશ્વિક રીતે. આપણે જયારે ભણતા હતા ત્યારે માત્ર માહિતીના આધારે પ્રશ્નપત્રો પૂછવામાં આવતા હતા કે ભાઈ અકબરનો જન્મ ક્યાં થયો, કે બિરબલ કોણ હતો, આવા પ્રશ્નો અથવા તો સાલવાજી પૂછવામાં આવતી માહિતીના આધાર પર. પરંતુ અત્યારે આખો કોન્સેપ્ટ બદલાયો છે અને લર્નિંગ આઉટકમ્સ ઉપર આખા એજ્યુકેશનનો ફોકસ છે. આજે ધારે કે વિશ્વીય લેવલે જે પીસાનો ટેસ્ટ લેવામાં આવે છે એની અંદર કોઈ પર્ટિક્યુલર માહિતીના પ્રશ્નો નથી હોતા, પરંતુ ધારો કે તમે ગુણાકાર જાણો છો તો ગુણાકાર માટે તમારી આગળ એક પ્રોબ્લેમ રજૂ કરવામાં આવે છે અને પ્રોબ્લેમ તમે સોલ્વ કરો તેના પરથી ખબર પડે કે તમે ગુણાકારનો જે કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ બરોબર સમજ્યા છો. તો અમારા જીસીઆરટી મારફતે આ પ્રકારે જે એકમ કસોટીના પ્રશ્નપત્રો છે એ તૈયાર કરી અને સમગ્ર રાજ્યમાં બીઆરસી સીઆરસી મારફતે મોકલવામાં આવે છે અને શિક્ષકો દ્વારા એ બાળકો પાસે પરીક્ષા લેતા હોય એ જ રીતે લખાવીને એની ચકાસણી પણ કરવામાં આવે છે. એની અંદર કંઈક બાળકે ખોટું લખ્યું હોય, ભૂલ હોય તો એ બાળકને સુધારવા માટે પણ શિક્ષકો મહેનત કરતા હોય છે. બીજી એક વાત એ કરી કે આખા રાજ્યમાં જે વાર્ષિક અને સત્રાંત પરીક્ષા છે એનું એક કોમન ટાઈમ ટેબલ અમે શરૂ કર્યું અને એના પ્રશ્નપત્રો પણ સેન્ટ્રલી તૈયાર થાય અને એ જ રીતે સમગ્ર રાજ્યમાં જાય એવું આયોજન કર્યું. ત્યાર પછી તાસ પદ્ધતિ, પ્રાઇમરી એજ્યુકેશનમાં જે શિક્ષકોની સંખ્યા છે એ વિદ્યાર્થી સંખ્યા પર આધારિત છે, ખાસ કરીને 1-5માં. એટલે જ્યાં આગળ 3 કરતા વધારે શિક્ષકો છે ત્યાં આગળ દરેક વિષયના તાસ પાડવામાં આવ્યા છે કે ભાઈ ગુજરાતી, હિન્દી, અંગ્રેજીનો આ આ તારીખે અથવા આ વારે આ પીરિયડ રહેશે. અને એ જ રીતે એક જ શિક્ષક, ધારો કે ત્રીજા ધોરણની અંદર જે શિક્ષક ગુજરાતી લે છે તો ત્રીજું, ચોથું, પાંચમું, ત્રણેયમાં એ ગુજરાતી જ લે, ત્રીજામાં જે ગણિત લે છે ત્રીજું, ચોથું, પાંચમું, ત્રણેયમાં ગણિત જ લે, એવી રીતે શિક્ષક જો ભણાવે તો શિક્ષકને પણ કન્ટિન્યુટી રહે છે. જેમ તમે વાત કરી કે દરેક બાળક ભિન્ન છે, યુનિક છે, તો એ ગુજરાતી જે શિક્ષક ત્રીજામાં ગુજરાતી ભણાવે છે એ જ શિક્ષક ચોથામાં ભણાવે, એ જ શિક્ષક પાંચમામાં ભણાવે, તો એને ખ્યાલ હશે ત્રીજા ધોરણમાં જયારે એ બાળકને વંચાવતો હશે ત્યારે કે ભાઈ આ બાળકને બોલવામાં થોડી તકલીફ છે કે એના અમુક પ્રકારના ઉચ્ચારો થતા નથી, તો એ ચોથામાં એને થોડો સુધારો કરાવશે તો પાંચમા સુધીમાં એ બાળકનો ઉચ્ચાર સુધરી જશે. તો આ એક માઇન્ડસેટ ધ્યાનમાં રાખીને, આ સાયકોલોજી ધ્યાનમાં રાખીને આ પ્રકારે તાસ પદ્ધતિનો પણ અમલમાં મૂકવામાં આવ્યો છે અને ગુજરાતની મોટા ભાગની શાળાઓની અંદર એનો અમલ પણ થવાની છેલ્લા 1.5 વર્ષથી થાય છે. તો આવા એકેડેમિક ઇનપુટ્સ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હમણાં લોકડાઉનના સમય દરમિયાન સમગ્ર શિક્ષા અભિયાન મિશન મારફતે અમે સાપ્તાહિક ગૃહ કાર્યનું એક આયોજન કર્યું હતું, વર્ક સ્ટડી ફ્રોમ હોમ, કે જેનું મટીરિયલ છે એ અમારા સીઆરસી બીઆરસી મિત્રો મારફતે વાલીઓના વોટ્સઅપ ઉપર અમે પહોંચાડ્યું અને બાળકોએ ઘેર બેઠા બેઠા લોકડાઉનના સમયમાં પણ એમનો સમયનો બગાડ ન થાય એટલા માટે એ મટીરિયલનો એમણે ઉપયોગ કર્યો. ત્યાર પછી અમારા જે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો હતા એ પણ મોટા ભાગના શિક્ષકોએ ઘેર ઘેર પહોંચાડ્યા છે. ગઈકાલે મને ડાંગ જિલ્લામાંથી એવી માહિતી મળી કે કેટલાક સીઆરસી બીઆરસી મિત્રો વિદ્યાર્થીઓએ લખેલા જે પ્રશ્નપત્રો છે એમના ઘરની મુલાકાત લઈને એને ચેક પણ કર્યા છે. એટલે આ રીતે
રીતે નિષ્ઠાવાળા જે માણસો છે એ નિષ્ઠાવાળા માણસોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એ લોકોની જે આ કામગીરી છે એ કામગીરીના કારણે બીજા શિક્ષકોને પણ પ્રેરણા મળતી હોય છે અને એ લોકો પણ સારું કામ કરતા હોય. ઓકે, સરસ વાત કરી. ઘણા બધા ઇનિશિયેટિવ ગુજરાત ગવર્નમેન્ટે લીધા છે. હવે એક જનરલ ક્વેશ્ચન છે, આમ તો તમે એક્સપર્ટ છો એજ્યુકેશનમાં, પણ જનરલ ક્વેશ્ચન કે આજે સમાજમાં જે તકલીફ COVID-19 ને કારણે કદાચ હતાશા છે, એક ઉદ્વેગ છે, અને એમાં પેરેન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે, જે વ્યવસાયી છે, બધાને ક્યાંક ને ક્યાંક તકલીફ લાગે છે, તો સર આપનો મેસેજ શું હશે કે આના માટે કેવી રીતે એ લોકો તૈયાર થઈ શકે, આગળ ઘણી બધી લડવાની છે, તો આપ કેવી ઇન્સાઇટ આપશો મહેતા સર, અને પછી જોશી સરને પૂછીશું, અને પછી એક છેલ્લો એક ક્વેશ્ચન છે, અને ઘણા બધા ક્વેશ્ચન્સ મને અહીંયા દેખાઈ રહ્યા છે, એમાંથી એકાદ બે ક્વેશ્ચન લઈશું. મહેતા સર, માનનીય જોશી સાહેબે જે વાતો કરી, શિક્ષકે શું કરવું જોઈએ, લીડરે શું કરવું જોઈએ, એ ઘણી બધી બાબતો એમાં આવી જાય છે. મહાભારતની અંદર શ્રી કૃષ્ણ ભગવાને આખી ભગવદ્ ગીતા સંભળાવી અર્જુનને. હવે ભગવદ્ ગીતા એ તો તમે પોતે જાણો છો કે એના માટે કેટલા બધા સંશોધન થયા. આખી ભગવદ ગીતા સંભળાવ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાનને એમ લાગ્યું કે આટલું બધું તો અર્જુન કદાચ નહીં કરી શકે. ઓકે, એટલે એક વાક્ય બોલે છે કે હે કૌંતેય યથેચ્છસી તથા કુરુ. ઓકે, મેં તો તને ઘણું બધું કહ્યું પણ આમાંથી તું તને માફક આવે એટલું કરજે. એટલે અહીંથી આપના માધ્યમથી મારા કે માનનીય સાહેબ દ્વારા જે કઈ કહેવામાં આવ્યું છે, પણ ઈરાદો અગત્યનો છે. ઇન્ટેન્શન, ઇફ યોર ઇન્ટેન્શન્સ આર વેરી ક્લિયર, યુ કેન બ્રિંગ ધ ટ્રેમેન્ડસ રિઝલ્ટ. વાહ વાહ, તમારા ઈરાદાઓ જો સ્ફટિક જેવા એકદમ દેખી શકાય એવા હશે તો 100% રિઝલ્ટ લાવી શકશો. COVID-19 સંદર્ભે અમારા શિક્ષકોએ ગજબ કામ કર્યું છે. કેટલા શિક્ષકોના તો પ્રાણ પણ ગયા છે, છતાં પણ ગુજરાત સરકારની સાથે ખભે ખભો મિલાવીને એમની નિષ્ઠાનો એમને પરિચય આપ્યો છે. જોશી સાહેબ આ માટે વિશેષ વાત કરશે. ઓકે સાહેબ શ્રી, COVID-19 ની જે પરિસ્થિતિ છે, જી સર, એ પરિસ્થિતિ મેં શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે જે તજજ્ઞો છે, તજજ્ઞોએ પણ કીધું છે કે આપણે એની સાથે જીવતા શીખવું પડશે. ઓકે સર, એટલે સૌથી પહેલા તો મારે તમારા તમામ શિક્ષક મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને અને વાલી મિત્રોને એ કહેવાનું છે કે મનમાંથી સૌથી પહેલા આનો ડર કાઢી નાખવાની જરૂર છે. જો તમે આનો ડર કાઢી નાખશો તો જ તમે તમારા મગજને, તમારા મનને અને તમારા આત્માને કોઈ ચોક્કસ નવી બાબત ઉપર કોન્સન્ટ્રેટ કરી શકશો. ઓકે, અને એ ડર કાઢીને જે પ્રિકોશનરી મેઝર લેવાના છે, જે આપણી જાતને બચાવવા માટેના આપણે જે પગલા લેવાના છે, પગલા આપણે વ્યવસ્થિત રીતે બિલકુલ ધ્યાનપૂર્વક સજાગતાથી એનું પાલન કરી અને આપણે જીવન જીવવાની કળા શીખી લઈશું તો આ COVID-19 ની પરિસ્થિતિમાંથી આપણે ચોક્કસ બહાર આવી શકીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, કારણ કે જીવનમાં ત્યારે કોઈ એક પરિસ્થિતિ કાયમ રહેતી નથી. પરિસ્થિતિ હંમેશા પરિવર્તનશીલ છે. ઓકે, અને એ પરિવર્તનને ઝીલવા માટે તમે જ્યારે કોઈ પણ પહેલું ડગલું મૂકો છો ત્યારે એ પરિવર્તનની શરૂઆત થાય છે, અને જ્યારે તમે બીજું ડગલું મૂકો છો ત્યારે તમે એ પરિવર્તનને સ્વીકારો. વાહ, એટલે આ જે પરિવર્તન આવવાનું છે એ પરિવર્તનને આપણે માનસિક રીતે સ્વીકારવાનું કે આ થવાનું જ છે. આ રીતે માનસિકતા સાથે આપણે આપણા કામમાં દિલ દઈને લાગી જઈએ, કોઈનાથી ગભરાવાની જરૂર નથી, કોઈ ખોટી અફવાઓથી ડરવાની જરૂર નથી. કારણ કે ઘણી વખતે તો એવું થાય છે કે જે લોકોને કોરોનાની ક ખબર ના હોય એ એની દવાઓ પણ બતાવે છે અને એનાથી થનારા નુકસાનની વાતો પણ કરે છે. એટલે એનાથી મહેરબાની કરીને બચવાની આવશ્યકતા છે. જે ઓથેન્ટિક માહિતી હોય, સાચી માહિતી હોય, એ માહિતીનો તમે બરોબર ઉપયોગ કરો અને પોતાની જાતને સાચવો, આપણા વિદ્યાર્થીઓને સાચવો, વાલીઓ પણ પોતાના બાળકોને એ રીતે સાચવે, પોતાની જાતને પણ સાચવે, અને આ જે સમય આવવાનો છે એ સમયમાં એ રીતે આપણે કામ કરીએ કે જેનાથી આપણે આપણા ભારત માતાને આપણે આત્મનિર્ભર બનાવી શકીએ, રાષ્ટ્રગુરુ બનાવી શકીએ. વાહ વાહ, સરસ છે, સરસ કન્ક્લુડ કર્યું અને એમાં મેસેજ બહુ સરસ હતો
કે કોરોનામાં આપણે પીએચડી કરવાની નથી, ઘણા બધા પીએચડી કરશે અને તમને એનો રિઝલ્ટ આવશે. આપણે જે છે આપણા લેવલે જે કામ કરી શકીએ છીએ એમાં ડરવાની નથી. ગ્રેટ ઇન્સાઇટ બાય જોશી સર. હવે છેલ્લે કન્ક્લુડ માટે મહેતા સાહેબને પણ પૂછીશું, છેલ્લે હું એક સેશન્સ કન્ક્લુડ માટે કહીશ. મહેતા સાહેબ પ્રશ્ન બોલો. આપણે સર કન્ક્લુઝન્સ કે આપણે આ વાત કરી તો એમાં તમારો છેલ્લો મેસેજ બધા સેશનનો શું હશે, આપણે લોકો સુધી જે વાત તમારે કંઈ પહોંચાડવી છે જે કન્ક્લુડ કરવું છે સેશન્સ એના માટે સર પ્લીઝ. ગુણવંત શાહે એક જગ્યાએ બહુ સરસ રીતે કહ્યું છે જી સર, અને મોરારી બાપે પણ કહ્યું છે, મોરારી બાપુએ પણ કહ્યું છે જી જી. ડિગ્રી સર્ટી યુનિવર્સિટી નિશાળ સિવાય પણ શિક્ષણ નામની ઘટનાઓ બનતી હોય છે. વાહ વાહ. શાળા શીખવી શકે કે તમારી પાસે માર્કશીટ હોય તો જ તમે શીખી શકો એવું હોતું નથી. જય વસાવડા કોઈ પ્રાથમિક શાળામાં ગયા નથી કે માધ્યમિક શાળામાં ગયા નથી તો આપણે જય વસાવડાને સાંભળીએ છીએ. ગાંધીજીના પીએ હતા માધવભાઈ દેસાઈ, એના દીકરા હતા નારાયણભાઈ દેસાઈ. એ સ્વાતંત્ર્યની લડતના કારણે કોઈ નિશાળમાં જઈ શક્યા નથી તો પણ ગુજરાત વિદ્યાપીઠના એક કુલપતિ હતા અને એમના હાથે પીએચડીની ડિગ્રીઓ અપાતી હતી. મારો મતલબ એવો નથી કે નિશાળમાં નહીં જવું જોઈએ. શિક્ષણ કેળવણી શીખવું લર્નિંગ એ સતત ચાલતી પ્રક્રિયા છે. વાહ. અને હોશિયાર અને ઠોઠ વિદ્યાર્થી વચ્ચે 15 દિવસનો તફાવત હોય છે. ભૂતકાળમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે બોર્ડમાં ટોપ થયેલા છોકરાઓના પેપરો ફરી લખાયેલા છે લોકોને, તો ફરી એટલા ટકા નથી આવેલા. બરોબર છે. હોશિયાર વિદ્યાર્થી 15 દિવસ પછી ભૂલી જતો હોય છે, ઠોઠ વિદ્યાર્થી પહેલે જ ભૂલેલો હોય છે. બરોબર છે. અને આઇન્સ્ટાઈને તો એવું કહ્યું છે કે સ્ટુપિડ અને જીનિયસ ની વચ્ચે સ્ટુપિડ ને હું વધારે મહત્વ આપું, આવું આઇન્સ્ટાઈને કહ્યું છે. કેમ વધારે મહત્વ આપે છે? જીનિયસ વ્યક્તિની એક વિચારવાની મર્યાદા છે. રૂમ છે તો એમાં 15 લોકો બેસી શકે. સ્ટુપિડ એના કરતા આગળનું વિચારશે કે 100 માણસ બેસવાની શક્યતાઓ વિચારશે. એટલે મિત્રો, વિદ્યાર્થીની કેપેસિટીને કોઈ નજરઅંદાજ નહીં કરવી જોઈએ અને શીખવાની ઘટના સતત છે. વિદ્યાર્થી સાથેનો વ્યવહાર, વિદ્યાર્થી શિક્ષક સાથે નિર્ભયતાપૂર્વક એના મનમાં આવે વાત કરી શકે, એને જ્યારે નેચરલ કોલ હોય તો પણ શિક્ષકને કહી શકે અથવા કયા વખતે પણ ક્લાસની બહાર જઈ શકે, આટલી સ્વતંત્રતાઓ જો એને આપવામાં આવશે તો આપણે ચોક્કસ કરી શકીશું. તો ખૂબ કેપેસિટી છે આપણા શિક્ષકોમાં, આપણા વિદ્યાર્થીઓમાં. આપણું તંત્ર તરીકે ગુજરાતનું શિક્ષણ તંત્ર એટલી માવજત કરે છે શિક્ષકોની, વિદ્યાર્થીઓની, એના સ્ટેક હોલ્ડર્સ, એ બાકીના રાજ્યોની સરખામણીમાં વી આર સો લકી. ધન્યવાદ. જબરજસ્ત વાત કરી સર, અને આજે જે બે વ્યક્તિત્વને મળ્યા પછી ઘણું બધું શીખવાનું તમને પણ મળ્યું છે, જે દર્શક મિત્રોને મને પણ ઘણું મળ્યું છે. એક હંમેશા હું મારા ઘણા પ્રવચનમાં ઘણા સેમિનાર્સમાં કહેતો આવ્યો છું, સિસ્ટમનો વિરોધ કરવો બહુ જ સહેલો છે અને વખોડવી બહુ સારી છે, પણ સિસ્ટમમાં રહીને ઇનોવેટિવ કામ કરવું, સિસ્ટમમાં રહીને ક્યાંક નવી વાત કરવી, સિસ્ટમમાં રહીને સાથે મળીને કંઈક નવા આયામને તમે પ્રાપ્ત કરો, કોઈ નવી પ્રેક્ટિસ કરો, વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો ભેગા રહીને કંઈક સમાજ માટે કામ કરી શકે એ અઘરું હોય છે પણ અશક્ય નથી. જો સાથે રહીને કામ કરવા માટે તો શક્ય છે. એટલે ઘણા આ જે સર તમને પણ કોઈ પોઝિટિવ સ્ટોક જ્યારે શરૂઆત કરી ત્યારે એવું થયું, એઝ એ શિક્ષક તરીકે અને સ્પીકર તરીકે, સ્પીકર હું પછી થયો પણ શિક્ષક તરીકે હંમેશા મને ખૂંચતું કે ઘણા બધા લોકો જ્યારે શિક્ષણ એજ્યુકેશન સિસ્ટમને વખોડતા હતા ત્યારે મને થયું કે શિક્ષક તરીકે ઘણી વાર બોલવા જેવું છે અને આપના થકી ઘણા લોકોને આજે જે જ્ઞાન મળ્યું છે એમને રાઈટ વાતની ખ્યાલ આવશે કે શિક્ષણ શું છે. તમે સિસ્ટમમાં રહીને કામ કરો તો આપણે ઘણું બધું કામ કરી શકીએ એમ છીએ. તો થેન્ક યુ વેરી મચ સર કે આજે પોઝિટિવ સ્ટોક વિથ ડોક્ટર અપૂર્વ રાવલ શાહમાં આપે આ ઇન્વિટેશન સ્વીકાર્યું. સૌથી પહેલાં તો એ છે, મારા માટે ઘણું બધું શીખવાનું રહ્યું. જોશી સાહેબ, આપની ઇન્સાઇટ છે કે ગુજરાતી લેંગ્વેજ શરૂઆતમાં પ્રાઇમરી શિક્ષણમાં હોય, શિક્ષક મિત્રો જે કામ કરી રહ્યા છે એને તમે જે મેસેજ આપ્યો છે અને લીડરશિપ ક્વોલિટી ડેવલપ કેવી રીતે કરવી પ્રિન્સિપાલે, જબરદસ્ત મેસેજ છે. મહેતા સાહેબે જે વાત કરી કે પેકિંગ સિવાય પણ
તમારે ક્વોલિટી ડેવલપ કરવી પડશે, ઇન્ટેલેક્ચ્યુઅલ સાથે એટીટ્યુડ તૈયાર કરવું પડશે, જે આજનું સરસ એક કન્ક્લુઝન મને મળ્યું છે. હું તો શીખી રહ્યો છું, ઘણા બધા શિક્ષક શિક્ષક મિત્રો જોઈ રહ્યા છે. મોર દેન આજે કહેવાય છે કે 15,000 લોકો સુધી આ પહોંચી રહ્યું જોઈ રહ્યા છે, તો એમને પણ એક મેસેજ મળશે. સર આપણે કંઈક લાસ્ટ કન્ક્લુડ જોશી સાહેબથી કરીશું અને પછી હું કન્ક્લુડ કરીશ સેશન. સર જોશી સાહેબ આપના આશીર્વાદ થઈ જાય. કપૂરભાઈ આશીર્વાદ આપવા જેટલી તો મારી ક્ષમતા નથી, પણ તમે અમને પણ આ ફેસબુક ઓનલાઈન અથવા તો આ રીતે કોઈ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ થવાનું મારા માટે પણ પહેલી વખત છે. જી સર. મારા મિત્ર અને અમારા સબ ઓર્ડિનેટ મહેશભાઈ છે, એ આવું બધું નવું નવું શોધી લાવે છે. એમનો પ્રેમ છે એ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની જે ક્ષમતા છે એના કરતા વધારે હોય છે, એટલે પછી ઘણી વખતે મારે હા પાડવી પડે છે. એટલે મેં મહેશભાઈએ મને એક વખત ના કે સાહેબ તમારે આ જોડાવાનું છે, મેં કહ્યું સારું. ત્યારે મને ખબર નહોતી કે આ કાર્યક્રમ કેવી રીતે હોય, શું હોય, એમાં શું હોય શું ના હોય, આઈ ડોન્ટ નો એનીથિંગ. એમને હા પાડી એટલે મને પણ એક નવા પ્લેટફોર્મ ઉપર આ રીતે એક કામ કરવાની, એક રજૂઆત કરવાની તક આપી, એ માટે આપનો પણ આભાર માનું છું. જે મારા શિક્ષક મિત્રો, મારા અધિકારી મિત્રો એ આ કાર્યક્રમ જોતા હશે એમનો પણ હું આભાર માનું છું, કારણ કે એમણે આટલો ટાઈમ આ એક એકેડેમિક ડિસ્કશન માટે સ્પેર કર્યો. કારણ કે અત્યારે તો સૌથી મોટા મોટી ક્રાઇસિસ એ છે કે જે કામ આપણે કરવાનું છે એના માટે ટાઈમ સ્પેર આપણે કરતા નથી. એટલે આના માટે જે લોકોએ ટાઈમ સ્પેર કર્યો એ સર્વેનો પણ ભાઈ શ્રી મહેતાભાઈ અને આપના અપૂર્વભાઈ તરફથી પણ હું આભાર માનું છું એડવાન્સમાં. મિત્રો, શિક્ષણ એક એવો વ્યવસાય છે કે જેની અંદર પ્રતિબદ્ધતા અને નિષ્ઠા એ સૌથી મહત્વની બાબત છે. તમારી પાસે તમારી શાળાની અંદર કરોડો રૂપિયાના સાધનો હશે, ડિજિટલ પ્લેટફોર્મ હશે, ટેબ્લેટ હશે, કમ્પ્યુટર્સ હશે, ઇન્ટરેક્ટિવ બોર્ડ હશે, આ બધું જ હશે, પરંતુ જો શિક્ષકમાં નિષ્ઠા નહીં હોય ને તો આનો કોઈ મતલબ છે. એટલે અને બીજી એક વાત છે કે વર્ગખંડની અંદર શિક્ષકની જગ્યા કોઈ પણ પ્લેટફોર્મ ક્યારે લઈ શકવાનું નથી. એટલે શિક્ષકના માથે સૌથી મોટી જવાબદારી છે, કારણ કે શિક્ષકે એક સંન્યાસી જેવું જીવન જીવવું પડતું હોય છે. કેમ સંન્યાસી જેવો શબ્દ વાપરે એટલે ઘણાને એમ થશે કે સાહેબ કેમ અમારા છૂટાછેડા કરાવી દેવા માંગે છે. ના, એવું નથી, પણ આપણે આપણા ઘરના જે પ્રશ્નો છે, આપણા સામાજિક પ્રશ્નો છે, આપણા આર્થિક પ્રશ્નો છે, એ જ્યારે આપણે આપણા વર્ગખંડની અંદર પ્રવેશીએ ત્યારે એ વર્ગખંડના દરવાજાની બહાર એ કાંચડી ઉતારીને આપણે એક નવા સ્વરૂપે વર્ગખંડમાં દાખલ થવું પડે. અને આ ક્ષમતા જો આપણે કેળવીશું તો આપણે આપણા બાળકોને ચોક્કસ ખૂબ સુંદર જ્ઞાન આપી શકીશું, એમાં કોઈ શંકાને સ્થાન. હું ઘણી વખતે કહું છું, ઘણા મારો વિરોધ પણ કરે છે અને ક્યાંક કેટલાક માણસો સાચા પણ હશે, પણ માધ્યમિક ગ્રાન્ટી નેટ સરકારીના જે કંઈ કામ કરી રહ્યા છે એ ખરેખર ઘણી વખતે ઘણા એવા એરિયામાં કામ કરે છે એવા લોકો કે જેને આપણે કહીએ કે ભાઈ એ લોકો રણમાં વહાણ ચલાવે છે અને છતાં પણ રિઝલ્ટ લાવવા માટે તંતોડ મહેનત કરે છે. એ તમામ જે નિષ્ઠાવાન અને કર્મઠ જે શિક્ષકો છે, એવા કર્મયોગી શિક્ષકો છે, એમના ચરણોમાં આજની તારીખે હું વંદન કરું છું અને એમાંથી પ્રેરણા લઈ અને બાકીના શિક્ષકો પણ જ્યાં હોય ત્યાં પોતાનાથી થાય એટલું આ પોતાના વિદ્યાર્થીઓનું સારું કરવાનો પ્રયત્ન કરશે તો હું માનું છું કે આપણે આપણા રાષ્ટ્રને અને આપણા ઈશ્વરને પણ આપણે રાજી રાખી શકું છું. એક નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરીશ. એક હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એક પ્રોફેસર કેલ્ટન કરીને, ઓકે, કેલ્ટનને કેન્સર થયું. કેન્સર થયું એટલે બહુ વિદ્વાન પ્રોફેસર હતા, એમણે જૂની જૂની બિઝનેસ થિયરીઓ પર જબરજસ્ત રિસર્ચ કરેલા. એમને થયું કે હવે મારે જિંદગીનો મેં જે ધાર્યો એના કરતા ઓછો સમય મારી પાસે છે તો મારે મારા જીવનનો દ્રષ્ટિકોણ બદલવો છે. ઓકે. અને એમણે પોતાનો જીવન જીવવાની પદ્ધતિ બદલવાની શરૂઆત કરી. એ પોતાની જાત વિશે વિચારવા લાગ્યા, બીજું કશું એમણે કર્યું નહીં પણ પોતાની જાત વિશે વિચારવા લાગ્યા. પછી વિચારતા વિચારતા એમણે પોતે પોતાની જાતે નક્કી કર્યું કે હવે મારું મૃત્યુ નજીક છે, હવે થોડાક સમયમાં હું ઈશ્વરના મોઢામાં થવાનો છું,
હું ઈશ્વર પાસે જઈશ ત્યારે ઈશ્વર મને એવું નહીં પૂછે કે ભાઈ તારી જે બિઝનેસ થિયરીઓ હતી એના કારણે કેટલા લોકો અબજો ડોલર કમાયા. પણ ઈશ્વર એટલું ચોક્કસ પૂછશે કે તું જે રીતે જીવન જીવ્યો એના કારણે બીજા કેટલા લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું. વાહ, તો મારે મારા બાકીનો જે સમય છે એ રીતે જીવવો જોઈએ. આવો એમને સંકલ્પ કરી અને પોતાનું જીવન એમણે બાકીનું શેષ જીવન વિતાવ્યું. મારા શિક્ષક મિત્રોને પણ આ જ વિનંતી છે કે તમને ઈશ્વરે એક તક આપી છે કે તમે કોઈના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી શકશો, તો આ તકને આપ ઝડપીને વધુ સારી રીતે આપના બાળકોને તૈયાર કરીએ અને આ ભારત માતાને આપણે જગતગુરુ બનાવીએ એવી આપ સૌ પાસે અપેક્ષા અને પ્રાર્થના. થેન્ક યુ. સારી જે વાત કરી અમે એક જ વાત છેલ્લી જોડું છું કે આ કોવિડ 19માં ન આપણે પેરામેડિકલ સ્ટાફમાં છીએ, મેડિકલ સ્ટાફમાં છીએ, ન સફાઈ કર્મીઓ છીએ, પણ જે આ ડોક્ટર્સ જે પેદા થાય છે એમને માનસ તૈયાર કરવા માટે અને જે સફાઈ કર્મીઓ છે, જે પેરામેડિકલ સ્ટાફ છે, જે પોલીસ કર્મીઓ છે, એમાં પોલીસ બનવા માટે એમને ડોક્ટર્સ બનવા માટે જે પ્રયત્ન છે ને એ શિક્ષક મિત્રોનો છે. શિક્ષક મિત્રોનો બહુ બહુ આભાર, કારણ કે તમે છો તો એ આજે આગળ કામ કરી રહ્યા છે અને બધાની પાછળ તમારું યોગદાન બહુ જબરદસ્ત છે. તો થેન્ક યુ વેરી મચ. મહેતા સાહેબનો બહુ જ આભાર કે તેમણે બહુ સરસ રીતે આજે એક વ્યક્તિત્વની મુલાકાત કરાવી અને ખરેખર નવી મને પણ ઇન્સાઇટ મળી છે. લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુ પ્રોસેસ, સર શીખી રહ્યો છું અને આપ સૌના આશીર્વાદથી બહુ સારો એક પ્રોગ્રામ આપણે ડિઝાઇન કરી રહ્યા છે પોઝિટિવ સ્ટોકી ડોક્ટર અપૂર્વ રાવલ શાહ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. થેન્ક યુ ઓલ કે આજે બહુ મજા આવી શિક્ષણ વિશે વાત કરી. તમે પણ જોતા રહેશો પોઝિટિવ સ્ટોક વિથ ડોક્ટર અપૂર્વ રાવલ શાહ. હંમેશા શનિ રવિ હું ઉપસ્થિત થઉં છું 4:30 વાગે. નવી નવી વ્યક્તિત્વ નવા નવા આયામ સાથે આપણે વાતો કરતા હોઈએ છીએ અને શિક્ષક મિત્રો માટે છેલ્લે વાત કરી છું. સંકટથી ડરનારો કે હારનારો નથી, સાગરે ડૂબાડી દેવો કિનારો નથી, ભૂલી જા ભૂતકાળ, હજી વર્તમાન બાકી છે, ઘણું બધું કામ બાકી છે અને ઘણું બધું કરી શકીશું. શિક્ષક મિત્રો સાથે રહીને ઘણા નવા ઇનોવેશન કરવાના છે, સમાજને ઘણું બધું